वाला भक्तजनों, सद्गुरुवर्य आदरणीय स्वामी रचित अद्भुत हरिचरितामृत सागर ग्रंथ, जी ग्रंथ भगवान ना चरित्रों थी सभर छे। भगवान ना चरित्रों इन्हें संभारवानुं ये फल छे। मानस काल कर्म माया इन्हें बंधन थी मुकाई जाए छे। चरित्र सर्वे चिंतवी अने मूर्ति धारे मन, अरे चरित्र सर्वे चिंतवी अने मूर्ति धारे मन, काल कर्म ने मायानु એને વ્યાપે નહીં વિઘન। ભક્તો ભગવાનના ચરિત્રોને સાંભળવાનું આ ફળ છે। કાળના પંજાથી મુકાવવું એ કોઈ સામાન્ય બાબત નથી, યાદ રાખજો। ભલભલા ને કાળ પકડી લે છે, એટલે લખ્યું કઠણ ચોટ છે કાળ ને। હે ઈ કઠણ ચોટ છે કાળની રે, મરણ મોઘેરો માર, કઈક રાણા ને કઈક રાજિયા, કઈક રાણા ને કઈક રાજિયા, કઈક રાણા ને કઈક રાજિયા। હે કઠણ ચોટ છે ચોટ છે કાળ ની રે, મરણ મોઘે રો માર, કઈ કરાણા ને કઈ કરાયા, હરે છોડી ચાલ્યા સંસાર, એતે હરી નો રસ પીએ, માળી વીણે છે રૂડા, માળી વીણે છે રૂડા, ફૂલડા રે કળીઓ કરે છે વિચાર, આજનો દિન કાલે આપડ શિર ખાતે રે, એતે હરી નો રસ પીએ, એતે હરી નો રસ પીએ, એતે હરી નો રસ પીએ, હે એતે હરી નો રસ પીએ, એતે હરી નો રસ પીએ, હે એતે અદભુત આધારણ સ્વામી રચિત એ સાગર કથામાં આપણે ભગવાનના વનવિચરણની કથા સાંભળતા। ભગવાન ક્યાં પહોંચ્યા હતા ખબર છે? ક્યાં પહોંચ્યા હતા કોઈને યાદ છે? ક્યાં?
हा बद्रिकाश्रम भगवान नारायण ने नीलकंठ नो संवाद चाले छे। भगवान नारायण ये पोते भगवान नीलकंठ नी महत्ता गाई रह्या छे। बहु विस्तार पूर्वक ये महत्ता आखा अध्याय में गायेली छे। आ प्रसंगो तमने अन्य कोई शास्त्रों में जोवा नहीं मळे। अद्भुत महत्ता गाई छे। आगळ महत्ता गाता गाता भगवान नारायण भगवान नीलकंठ ने एम कहे छे, बहु अद्भुत बोले छे, स्वामी नारायण मंत्र तुम्हारा भाव से ताली के साथ सभी गाइए। हे स्वामी नारायण मंत्र तुम्हारा भूत प्रेत जादू भूत प्रेत जादू देव जाया हे स्वामी नारायण मंत्र तुम्हारा हे स्वामी नारायण मंत्र तुम्हारा भूत प्रेत जादू देव तुम्हारा जय हो भूत प्रेत जादू देव तुम्हारा भूत प्रेत जादू देव स्वामी नारायण मंत्र तुम्हारा कौन बोले छे? भगवान नारायण बोले छे। क्या बोले छे खबर तने? कई जगह बहन बोले छे? आ संवाद क्या हाल छे? बोलो बोलो बद्रिकाश्रम मां आ कौन बोली रह्यु छे? भगवान नारायण कोने कही रह्या छे? भगवान नीलकंठ ने। अद्भुत बोले छे, स्वामी नारायण मंत्र तुम्हारा भूत प्रेत जादू देवत जारा है कृपानाथ तुम्हारा मंत्र नु ये महिमा छे। एनी पासे भूत प्रेत जे तुम्हारा नाम नु स्मरण करे एनी पासे भूत प्रेत आवी न शके। एना अनेक जन्म ना पाप बळी जाय। जे स्वामी नारायण नाम लेशे एना बधा पात को बाळी देशे अनेक जन्मना पाप बळी दे। लियो छो ने बोलो छो ने पाछा माळा बाळा करो छो करजो करजो। हा जाजी नो करो तो काई नहीं, कम से कम उम्र एटली तो करजो जाजी नहीं। ભગવાનના નામનો બહુ મહિમા છે ભક્તો, યાદ રાખજો। તમારા પ્રાપ્ત ગમે એવા કઠણ હોય, યાદ રાખજો, તમારા પ્રાપ્ત ગમે એવા કઠણ હોય પણ તમે ભગવાનના નામનો મંત્રનું સ્મરણ કર્યા કરો ને તમારા કઠણ પ્રાપ્ત પણ નાશ થઈ જાય, નાશ થઈ જાય। ભગવાનના નામની તાકાત છે, યાદ રાખજો। જનમંગલ નામાવલીમાં શું આવે છે? ભગવાનના નામ આવે છે। આજે જનમંગલોએ જનમંગલના પાઠોએ ઘણાના કષ્ટો કાપ્યા છે। મહિનો બબ્બે બબ્બે મહિના આમ ધીરજ રાખવી પડે તે પાણી નીકળે છે, એની ક્યાં કરો? દહીં મેળવું કોઈ દહીં મેળવ્યું ન હોય તો કઈ ને જોયું તો હશે ને,
दूध मेळवे दही बनावे ये दूध मेळवू होय अने गरम कर्यू होय भक्तो याद रखजो आ लोकना कोई मायिक पदार्थ तमारे सिद्ध करवा होय तो एमाय तमारे श्रद्धा विश्वास ने धीरज नी जरूर छे तो भक्तो याद रखजो आ तो अमायिक वस्तु छे आ तो अमायिक वस्तु छे घणी वखत मानस साधना आराधना करतो होय छे પણ અમુક સમય થાય એટલે પછી કરીને મૂકી દે કે હવે આમાં કાંઈ સફળતા દેખાતી નથી પણ ભક્તો યાદ રાખજો અમુકને એ સાધનાની ઇમરજન્સીમાં તત્કાળ ફળ સુધી દેખાતી હોય છે અમુક લોકો થોડાક પાઠ કરે ત્યાં એને સફળતા મળવા માંડે અમુક લોકો એનાથી વધારે પાઠ કર્યા હોય તો સફળતા ન દેખાતી હોય એનું કારણ શું ભક્તો યાદ રાખજો એનું કારણ એ હોય કે એનું પ્રારબ્ધ કઠણ હોય શું હોય એ અનુષ્ઠાન કરે છે પણ સામે એનું પ્રારબ્ધ એટલું કઠણ છે કે એનું અનુષ્ઠાન એ પ્રારબ્ધ સામે ઓછું પડે છે દાખલા તરીકે માણસને 10 કરોડનું દેવું થઈ ગયું હોય મારી વાત સમજાય ને 10 કરોડનું દેવું થઈ ગયું હોય અને પછી કદાચ એને હારી સર્વિસ મળી જાય અને મહિને 50,000 રૂપિયા મળતા થઈ જાય માણસ વિચાર કરે કે મારે આવડો મોટો પગાર છે અને દેવામાંથી બહાર કેમ નથી નીકળતો પણ સામે તારું દેવું એવડું મોટું છે 10 કરોડનું છે સમજાય એમ ઘણી વખત આપણું પ્રાપ્ત એટલું બધું કઠણ હોય આપણે 10 પાઠ કરતા હોય જન્મમંગલના અને મનમાં વિચાર કરી 15 મહિનો કર્યા કાંઈ ફેરફાર ન થયું પણ તારું પ્રાપ્ત 10 કરોડ જેવડું છે થોડી કમાણી વધારી સમજાય પણ ભક્ત યાદ રાખજો કરેલું કોઈ દી જાતું હતું નથી કરેલું કોઈ દી જાતું હતું નથી સામાન્ય પથ્થર હોય તો એને તોડવો બહુ અઘરું ના પડે પણ કાળમીટ પથ્થર હોય એને તોડવો હોય તો એને તોડવો અઘરો પડે એમ અમુક કમુકના પ્રાપ્ત કાળમીટ પથ્થર જેવા હોય યાદ રાખજો તો ઘણું અનુષ્ઠાન પણ ત્યાં પાછું પડતું હોય છે પણ કરેલું કોઈ દી જાતું હોતું નથી કરેલું કોઈ દી જાતું હોતું નથી માણસે થોડુંક અનુષ્ઠાન વધારવું જોઈએ અનુષ્ઠાનનો સમય વધારવો જોઈએ જેમ જેમ એનો સમયગાળો વધતો જશે જેમ અનુષ્ઠાનની સંખ્યા વધતી જશે એમ એક દિવસ ચોક્કસથી તમારું પ્રાપ્ત કપાઈ જાય એ નિશ્ચય વાત છે જન્મંગલના પાઠનો કેટલો મહિમા છે આ સુરતના મોટા મોટા બિઝનેસમેન કોણ છે નાખજી હતા સવજીભાઈ ધોળકિયા એનો પોતાનો અનુભવ કે છે ગયા વર્ષે અમને ત્યાં રસોઈ હતી તો કે ધનજી બાપા તો હરેક કથામાં આપણી હોય જ છે દરેક કથામાં ખરેખર એને શ્રદ્ધા છે ભાવના છે ચપિયા હતી તો ત્યાંય પહોંચ્યા હતા ભાવનગર હતી ત્યાં પણ આવતા શિબિરોમાં પણ બધી પોતે આવી જાય છે તો એ સૌજીભાઈને ઘરે રસોઈ હતી સંતોની અને પછી બેઠા હતા સંતો અને સૌજીભાઈ બધા પછી એને જે વાત કરી તમને કહું છું એક સ્વામી અમે જ્યારે કાઠિયાવાડમાંથી એ લગભગ કેટલી 70 કે 80 સાલમાં અમે જ્યારે આવ્યા કાઠિયાવાડમાંથી ટેમ્પો બાંધીને આવેલા હું બાંધી ટેમ્પો બાંધીને આવેલા એમાં ગાય પણ એક નથી લેતા આવેલા હારી સાલમાં અમારી પોઝિશન એવી હતી ભાડે મકાનમાં રહેતા હતા પતરાવાળા મકાનમાં રહેતા હતા પણ મારા માતુશ્રીએ મને એક સૂત્ર આપેલું બેટા તું મોટો થાજે તું મહાન થાજે તું સારો થાજે મારી માએ મને બચપણમાંથી આવા સૂત્રો આપેલા અને ભક્તો યાદ રાખજો જેની મા મહાન એનું સંતાન મહાન જેની મા મહાન એના સંતાન બાળકોમાં સંસ્કાર જો ભાગ ભજવતા હોય ને એનું કારણ એ હોય છે એના માતા પિતાના સંસ્કારો હોય છે
કે મારા માતુશ્રીએ મને બચપણમાંથી આવા સૂત્રો પાયેલા, પણ મને મનમાં એવો સંકલ્પ હતો કે નહીં, મારે મારા માતુશ્રીનું સ્વપ્ન સાકાર કરવું છે. હું એ સુરત આવ્યો. અમારી પરિસ્થિતિ સામાન્ય હતી. હું એક જગ્યાએ હીરા ઘસતો હતો, એક ભગતની ઘંટીએ. એ ભગતની ભગતનું કારખાનું સામાન્ય જ હતું. એને મને વાત કરી કે સવજી, તારે મોટું થવું હોય, તારો સંકલ્પ સિદ્ધ કરો તો જન્મંગલના પાઠ કરી, જન્મંગલના પાઠ કર, તારા સંકલ્પ ઠાકોર સિદ્ધ કરશે. તો કે તમારી તમારું કારખાનું તો બહુ નથી હાલતું, માપસર હાલે છે, તો તમે જન્મંગલના પાઠ તો કરો છો, તો તમારું કેમ બહુ નથી હાલતું? તો કે હું તો નિષ્કામ ભાવે ભક્તિ કરું છું, ઈમે સંકલ્પ પ્રમાણે જન્મંગલના પાઠ જ રાખે. દરરોજના હો જન્મંગલના પાઠ કરતો, કેટલા ઈ કે હું રોજ હો જન્મંગલના પાઠ કરતો. 3 વર્ષમાં 11 લાખ જન્મંગલના પાઠ કર્યા ને, અને મારો સંકલ્પ સાકાર થઈ ગયો, મારો સંકલ્પ સાકાર થઈ ગયો. સમજાય? માણસના ગમે એવા કઠણ પ્રાપ્ત હોય તો ભગવાનના નામની એ તાકાત છે, માણસના કઠણ પ્રાપ્તોને પણ કાપી નાખે છે, ભવ ભવના બંધનોને કાપી નાખે છે, ભવ ભવના પાપને કાપી નાખે છે. એટલે ભગવાન નારાયણ કહે છે, સ્વામી નારાયણ મંત્ર તુમારા, ભૂત પ્રેત જાદુ દેવત જારા. તમારા મંત્રની તાકાત છે. અને મેં તો જોયું છે, જે ભગવાનનું ભજન કરે છે એ બધાને ઠાકોરજી સુખિયા કર્યા છે. નગજે તો સુખી છો કે દુખી છો? વાહ, ભગવાનનું ભજન કરાય બધા સુખી છે. ભગવાનનું ભજન કરે બધા સુખી છે. કદાચ ભજન કરતા હોય ને કઈક દુઃખ આવે ને, તો એમાં કઈક આપણું હિત હોય, એમાં કઈક આપણું હિત છે, સમજજો, યાદ રાખજો. સ્વામિનારાયણ મંત્ર ની બહુ મોટી ગરિમા છે, યાદ રાખજો. બહુ મોટી ગરિમા છે. ભગવાનના નામનું સ્મરણ કરે એ બ્રહ્મરૂપ થઈ જાય, કાળા નાગનું ઝેર ઉતરી જાય. અરે કાળા નાગના ઝેરની ક્યાં વાત કરો છો? માયાનું ઝેર ઉતરી જાય, માયાનું ઝેર ઉતરી જાય, એ તાકાત છે, આ નામની તાકાત છે. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામી પંક્તિ અદ્ભુત લખી, ભાઈ, હે પ્રાણી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, પ્રાણી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, હે પ્રાણી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, હે પ્રાણી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, હે ગાઈએ દુરી જન તિલે શન લ જાઈએ, પ્રાણી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, હે પ્રાણી સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, સ્વામી નારાયણ ગાઈએ, સ્વામી નારાયણ ગાઈએ, સ્વામી નારાયણ ગાઈએ.
नारायण स्वामी नारायण गाई लो। एटले लख्यु निष्कळंक स्वामी अरे जे कोई स्वामी नारायण के एने माथे नथी केनो भय एने माथे कोई नो भय नहीं बोलो दोहा मां अद्भुत ए सुनी स्वामी नारायण नाम सर्या कैक जीवना का भक्त याद रखियो स्वामी ना नाम बोले ने एनु कल्याण थाय हूं थाय ए जाने अजाने जपशे जे ए परम धाम ने पामशे ते केवा शब्द लख्या जाने जपे क जाने जपे समझाय भावे जपे के अभावे जपे भगवान स्वामी ने कार्य ने बिराजता होय अने बाजू में एक डोशीमा नु घर पण डोशीमा माथा ना हो भयाक नाक जाता अब संतो आवा महाराज आवा रोज कथा कीर्तन करे डोशी नु घर बाजू में એટલે ઈ કથા કીર્તન કરી ડોશી નો ગમે એટલે વંડીએ સરી સરી નથી ગાળ્યું દે કા પીટે આવ્યા તે તને બંધ થતા નથી કુવા દેતા નથી આ ડખો જ કર્યા કરે એ બંધ થાવ ને લે અઠવાડિયું ગાળ્યું દીધી હો ભાઈ એક વખત નો સુમાર છે ભગવાન સ્વામિનારાયણ ઈ કાર્યાણી ગામમાં સભા ભરીને બેઠા છે અને ડોશીએ શરૂ કર્યું બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા મહારાજ મુક્તાનંદ સ્વામી ને કહે છે સ્વામી આ ડોશી નું કલ્યાણ કરશું આપણે મુક્તાનંદ સ્વામી કીધું કૃપાનાથ તમે તો ભગવાન છો ધારો એમ કલ્યાણ કરો તેથી ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા હતા કે સ્વામી આ ડોશી જો એક વખત મારું નામ બોલે ને તો મારે એનું કલ્યાણ કરવું મુક્તાનંદ સ્વામી બોલે પણ મહારાજ ડોશી નામ એનું લે આપણે આવ્યા તેથી ગાળ્યું દે છે અને તેથી ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સ્વામી આજ ગમે એમ કરીને ડોશીનું નામ બોલાવે છૂટક્યો છે બધા હરિભક્તો મહારાજને પગે લાગવા આવતા ને એ ત્રાસમાં એ રૂપિયા હતા રાણીશિકા ભગુજીને કીધું કે ભગુજી આ રૂપિયાનો ડોશીના ખોડા પર ઘા કરો ડોશીમાં બરોબર 10-11 વાગ્યાનો સમય છે રોટલા ઘડતા છે એ રૂપિયાનો ડોશીમાના ખોડા ઉપર ઘા કર્યો ડોશી ખીજાના ગાળુની સ્પીડ વધારી બોલો અમુક જીવ એવા હોય બોલે નહી મહારાજ કે વાંધો નહીં બીજી વખત ઘરો કરો ઘા બીજી વખત ઘા કર્યો રૂપિયાનો ડોશીમાં ઓર ગાળુની સ્પીડ વધારી પણ સ્વામિનારાયણ નામ નામ બોલી ત્રીજી વખત ઘા કર્યો તઈ ડોશી બોલી કે પિતા સ્વામિનારાયણ ફાટી ગયા છે કે લે એને એમ કે કાકરાના ઘા કરે સમજ્યા પણ ડોશીમાં જ્યાં બહાર નીકળે ને ત્યાં તો ફળિયામાં રાણશિકા રૂપિયા દરદરતા હતા ડોશી રાજી થઈ ગયા વાહ મારા સ્વામિનારાયણ રૂપિયા વાળા લાગે છો કે રૂપિયાના ઘા કરે છે સમજાય પહેલી વખતે અભાવે બોલી બીજી વખતે ભાવે બોલી મહારાજ કે વાંધો ને હવે એનું કલ્યાણ કરશું આપણે આ લોકમાં કોઈ માથા ભારે માણા હોય આ લોકમાં કોઈ માથા ભારે માણા હોય તો કેતો કે જાણે કે અજાણે જો મારું નામ લીધું ને હું કે જાણે કે અજાણે મારું નામ લીધું તો માર્યા વગર નહીં મૂકું હું કે ને એમ ભક્તો યાદ રાખજો આ બ્રહ્માંડ બાવીને ભગવાન સ્વામિનારાયણ એવું કીધું કે જાણે કે અજાણે યાદ રાખજો જાણે કે અજાણે મારું નામ લીધું ને તો તને હું તાર્યા વગર નહીં મૂકું તાર્યા વગર નહીં મૂકું સ્વામિનારાયણ નામ ને સર્યા કંઈક જીવના કા એ કાને એ નામ ની ભણક પડી
એને અક્ષર પોળ ઉઘડી એ કાને ઈ નામ લે એનું તો કલ્યાણ થાય, યાદ રાખજો. પણ જેના કાને સ્વામિનારાયણ નામ પડે ને ઈ સાંભળે, એનું કલ્યાણ થાય, એનું કલ્યાણ થાય. અક્ષરધામના દરવાજા ખોલવાની જો કોઈ કી હોય, ચાવી હોય, તો હું છે ભગવાનનું નામ છે. જો જેવડો બંગલો હોય ને, જેવડો બંગલો એવડો દરવાજો ન હોય, હોય જેવડો બંગલો હોય એવડો દરવાજો ન હોય, જેવડો દરવાજો હોય એવડી બારી ન હોય, હોય અને જેવડી બારી હોય એવડો લોક ન હોય, એવડો તાળું ન હોય, હોય અને જેવડો લોક હોય એવડી કી ન હોય, ચાવી ન હોય, કૂચી. આપણે કાઠિયાવાડી ભાષામાં કૂચી કે હું કે એવી કૂચી રે, એવી કૂચી રે મળે તો તાળા મારા ઉઘડે. એ કૂચી મારા પ્રભુજી ને હા, એવી કૂચી રે એ મળે તો તાળા મારા ઉઘડે. કૂચી મળે તો તાળું ઉઘડે, યાદ રાખજો. કૂચી મળે તો તાળું ઉઘડે, ભક્ત યાદ રાખજો. કૂચી તમને મળી કઈ? સ્વામિનારાયણ મહામંત્ર એ અક્ષરધામના દરવાજા ખોલવાની કૂચી છે, કૂચી છે. જાણે અજાણે જપશે જે પરમ ધામને પામશે તે, જાણે અજાણે જપશે જે પરમ ધામને પામશે તે. બહુ મોટો મહિમા છે, બહુ મોટી ગરિમા છે. જીવાત્માને ભગવાનના ધામ સુધી પહોંચાડવાની તાકાત ભગવાનના નામમાં છે. ભાવે ક ભાવે બોલે ને, મારા જાતા હતા ગરડાથી પેલા વડતાલ બાજુ રસ્તામાં એક ગામ મેથાણ આવ્યું. મેથાણ ગામમાં એક ડોશીમાં છાણા થાપતા હતા, સુરો ખાતર વગેરે દરબારો હાર્યા હતા. સુરા ખાતર ડોશીમાં જોયા ને દયા આવી, કહો આ ડોશીની બિચારી ગઢી થઈ ગઈ, તે તો ગઢા થઈ જ જાય ને, કાલે હવારે ગુજરી જાય, તે આપણે ગુજરી જાવું કે રહેવાના. આ ડોશીનું બિચારીનું કલ્યાણ કેમ થાય? સુરા ખાતર મહારાજને કીધું, કૃપાનાથ આ ડોશીનું કલ્યાણ થયું કંઈક કરો. ધણીનો કોણ ધણી? મહારાજ રાજી થઈ ગયા. મારા સુરા ખાચર કંઈક જાઓ, સુરા ખાચર એ ડોશીને કહ્યું, એક વખત મારું નામ બોલે ને તો હું એના માટે અક્ષરધામના દરવાજા ખોલી દઉં, જાઓ. સુરો ખાચર અરખાતો અરખાતો મહારાજ પાસે આવ્યો, અરખાતા અરખાતા ગયા ડોશીમાં. પાક માળા ડોશીમાં એ નસીબદાર હો કે આપણે તો ઘોડા દોડાવી દોડાવી તૂટી ગયા. બાપાએ કોઈ દી ન કીધું આવું. સુરા ખાતર રખાતા રખાતા માજી પાસે ગયા. માજી માજી તમને કાંઈ ખબર? બોલે શું બેટા? આ ગોરકળ યુગમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આ માડી હશે, આ માડી હશે એમ નહીં. જો આ રોડ ઉપર નીકળ્યા છે ને, જો માણકી ઘોડી ઉપર બેઠા, એ 300 ગાળી પાગલા ધરતલ, એ ભગવાન સ્વામિનારાયણ છે. અહીંયા આના રોડે રોડે જ નીકળ્યા તો કામ માંડી, આ તો રોડનો કાંઠો છે બાપા. તો અહીં તો કૂતરાય નીકળે ને ગધેડાય નીકળે ને ફૂંડાય નીકળે એમ ભગવાને નીકળે. લે ભગવાન વિચાર કરવા માળા મીંડ્યા કે મારી ડોશી ખરી લાગે છે. મારા દર્શન માટે યોગીઓ તપ કરીને રાફડા થઈ જાય, સ્વપ્નમાં ઝાંખી ન થાય, એના બદલા ડોશીને કાંઈ પડી જાય, હું ઠેક અક્ષરધામમાંથી આવ્યો. અને ડોશી તો એમ કહે છે, કાં તો રોડનો કાંઠો છે, કૂતરા નીકળે ગધેડા નીકળે ભૂંડરા નીકળે, ભગવાને નીકળે. બોલો. અરે માજી એમ નહીં, એ તમારી ઉપર રાજી થઈ ગયા છે અને એને કીધું છે કે એક વખત મારું નામ બોલો તો કલ્યાણ કરું. હા માડી લીધું હોય તો થાય. અરે હા માડી લીધું હોય તો થાય ને, બોલો. ડોશી કે હા માડી લીધું હોય તો થાય. 15 વખત આગ્રહ કર્યો પણ ડોશી ન બોલી તો ન જ બોલી. બોલો. અમુક અમુક હોય, નંગ હોય એનો વાંધો નહીં, પણ નંગ હોય. સુરા ખાચર ને એમ થયું કે આ ડોશી આમ નહીં બોલે. પછી સાણનો ટોપલો ને હાલતી છે ને,
પાછળ થી ટોપલાને માર્યો ધક્કો. તઈ ડોશી બોલી, મેરી પિતા સ્વામિનારાયણ આગે. મહારાજ કે વાંધો નહીં, આમ નહીં તો આમ બોલીને હવે આપણેનું કલ્યાણ કરશું. હવે આપણેનું કલ્યાણ એટલે અહીંયા ભગવાન નારાયણ કહે છે, હે કૃપાનાથ, તમારા મંત્રનો બહુ મોટો મહિમા છે. બહુ મોટો મહિમા છે. સ્વામી નારાયણ મંત્ર તમારા. થોડુંક આનું વોલ્યુમ આપજે ભાઈ, બેકિંગ નથી મળતું, બેકિંગ મળે. હે સ્વામી નારાયણ મંત્ર તમારા, ભૂત પ્રેત જાદુ દેવત જારા, સ્વામી નારાયણ મંત્ર મંત્રત મારા, ભૂત પ્રેત જાદુ દેવ તારા. હે ભૂત પ્રેત જાદુ દેવ તારા, ભગવાન નારાયણ નીલકંઠને કહી રહ્યા છે, કૃપાનાથ આપના નામનો બહુ મોટો મહિમા છે. કૃપાનાથ અમને કંઈક સેવા હોય તો બતાવજો, અમે આપને આધીન છીએ. અમારો અહીંયા જે સમાજ છે, બદ્રિકાશ્રમમાં ઋષિઓ મહર્ષિઓ એ બધા અમે આપના આજ્ઞાકીત છીએ. તમે તો બહુ સમર્થ છો, તમારા સમાન આ દુનિયામાં કોઈ સમર્થ નથી. કૃપાનાથ આપ જે આજ્ઞા આપશો એ કાર્ય અમે કરશું. ચક્રવર્તી રાજા હોય તો એ પોતે લડવાનો જ આવે, લડાઈ તો પ્રધાન કે સેનાપતિ એ કરતા હોય, સૈનિકો કરતા હોય. પણ તેમ છતાંય એમાં રાજાની ગરિમા જરાય ઘટતી નથી. એમ કૃપાનાથ આપની આજ્ઞાથી આપ જે આજ્ઞા કરો અમે કાર્ય કરીએ. અને કૃપાનાથ તમે જે કહો ને એ ધર્મ છે. ભગવાન નારાયણ આજે કહી રહ્યા છે, હે કૃપાનાથ તમે જે કયો એ ધર્મ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી એક બહુ સારી પંક્તિ લખી કે ધર્મ ધર્મ સૌ કહે ને ધર્મમાં બહુ મર્મ છે, ધર્મ સુત ના વચન પાળે એથી મોટો કોઈ ધર્મ છે. ધર્મ ધર્મ તો હોય કે છે, પણ ભક્તો યાદ રાખજો મોટામાં મોટો ધર્મ એ છે ભગવાન કે એમ કરો, કે એમ કરો એ ધર્મ છે. કૃપાનાથ જે ધર્મ પ્રમાણે વર્તે એ આલોક અને પ્રલોકમાં સુખી થાય છે. ધર્મ પ્રમાણે વર્તે એ આલોક અને પ્રલોકમાં સુખી થાય. જેમ સરોવર ભરાય ત્યારે કાચબા માછલાઓ વગેરે બોલાવવાથી પડતાપ આવે છે, એમ જે વ્યક્તિ ધર્મનું પાલન કરે ત્યાં તમામ રિદ્ધિ સિદ્ધિઓ આપોઆપ જાય છે, આપોઆપ જાય છે. ભક્તો સુખી થવું હોય તો ધર્મનું પાલન કરજો એમ શાસ્ત્રો બોલે છે. કરેલું જ મળતું હોય છે માણસને, કરેલું જ મળતું હોય છે. ઘણી વખત આપણને એવું જોવા મળે કે માણસ ધર્મનું પાલન કરતો હોવા છતાંય દુઃખી હોય. ઘણી વખત એવું જોવા મળે કે માણસ ધર્મનું પાલન ન કરતો હોય તેમ છતાં સુખી હોય. ભક્તો યાદ રાખજો, કુદરતના દરબારમાં મુદત કદી પડતી નથી. અરે કુદરતના દરબારમાં એ મુદત કદી પડતી નથી, ન્યા વકીલાત કે સાક્ષીની જરૂરત પણ પડતી નથી, ન્યા વકીલાત કે સાક્ષીની જરૂરત પણ પડતી નથી. કુદરતના દરબારમાં મુદત કદી પડતી નથી. ભક્તો યાદ રાખજો, કુદરતના કાયદામાં ફેર ન થાય. જેવા તમારા કર્મ હોય એ પ્રમાણે ઠાકોર આપે. ભક્તો યાદ રાખજો, જેવા તમારા કર્મ છે એ પ્રમાણે તમારું પ્રારબ્ધ બંધાતું હોય છે. કર્મ કરો જોઈ વિચારીને કરજો, તમારા કર્મ પ્રમાણે તમારું પ્રારબ્ધ બંધાતું હોય છે.
પ્રાપ્ત ના આધારે માણસને મળતું હોય છે, પ્રાપ્ત આધારે માણસને મળતું હોય છે। अरे जितना जिसके भाग्य में लिखा उतना ही सब पाता है, मेरे प्रभु के दरबार में सबका खाता है, मेरे प्रभु के दरबार में सबका खाता है। अरे जितना जिसके भाग्य में लिखा उतना ही सब पाता है, मेरे प्रभु के दरबार में सबका खाता 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 है। जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है। एक रे गायना दो दो वाच, ए लिखाए ना जुदा जुदा लेख, ए लिखाए ना जुदा जुदा लेख, एक रे बन्यो रे शिवजी नो पोथियो, ए बीजो घाचीड़ा ने घेर, ए बीजो घाचीड़ा ने घेर, एक कर्म नो संगाथी राणा मारु कोई। एक ज गाय ना बे वासड़ा होय, एक ज गाय ना बे वासड़ा होय, एक शिवजी नो पोटियो था ने बीजो घासी नो बड़ था। एक रे माता ना दो दो बेटड़ा, ए लख्या ये ना जुदा जुदा लेख, लख्या ये ना जुदा जुदा लेख, एक ने माथे रे ए रूड़ा चमर ढड़े, ए बीजो भारा वे ची खाय, ए बीजो भारा वे ची खाय, कर्म नो संगा थी राणा मारू को। एक ने माथे चमर ढलता होने, एक भारा वे जो तो मेल नो पड़ता होने, एनु प्राप्त नबड़ो हो याद रखजो, गम्मे इतला हवड़ा पासा ना खोदे तो अवड़ा पड़े। मीठू बोले तो ए लागे माठू, ई खोटी तकरार थाय। याद राखजो, जदि माणस नु नसीब धोको देतो होय, माणस हारू करवा जाय तो हवळू पड़े, अवळू पड़े। बोलो, वखाण करवा जाय के भाई तमे तरत गीतो ने काक जरूर हशे, ले बोलो। मीठू बोले तो ए लागे माठू खोटी तकरार थाय, आवे आफत अणधारी निर्दोष ई कुटाय, हे जी जन कर्मे होय कठणाय। कर्म ने कठणाय बे है जदी ई माणस हवळा पासा नाखवा जाय तो हवळा पड़े। माणस गमे तो डायो होय, बुद्धिशाली होय, पण माणस नी बुद्धि तेथी काम ना आपे। भक्त याद राखजो, जदी नसीब माणस नो धोखो दे તેથી માણસની બુદ્ધિ કઈ કામ ના આપે। મને આજે જ એક ભાઈ કહેતા હતા કે સ્વામી, મારી નીચે કેટલાય માણસો તૈયાર થયેલા છે, હું જે કારખાનામાં કામ કરતો એમાં કોઈ પણ શીખવું હોય તો શેઠ મારું નામ દે કે એનું કામ સુપર હોય। સામાન્યમાં નોર્મલમાં નોર્મલ જે હાલે એવા નહોતા, મારું કામ એ ગ્રેડનું બધું હોય અને મારી નામના પણ એટલી, પણ હું હજી આજે હાથાત વર્થે ન્યાન્યા ઉભો છું અને જે હાલે એવા નહોતા શેઠ બનીને બેહી ગયાનું કારણ હું। મને જેને કોઈ રાખવા તૈયાર ન હોય એવા મારી નીચે આવતા હતા અને મેં અમુક અમુકને શેઠને કર કરી કીધું, મેં શેઠ રાખો એનું કામ હું સુધારી દઉં એમ કરીને મેં રાખ્યા હતા। એ માળા શેઠ સાથે બેઠા હતા, હજી હું ન્યાન્યા છું કે ભક્તો યાદ રાખજો, નસીબ અપના અપના હોય છે। યાદ હજી અપના અપના હોય છે, પણ નસીબ તમારા કર્મ ને અનુસારે બંધાતા હોય છે। હમણાં અમે
થોડા સમય પહેલા સુરત આવ્યા હતા, નથી જતા હતા સરદાર જવા માટે. પછી રસ્તામાં વડોદરા ન્યાલકરણ ગ્રુપ ક્યાંય ગયા. જોકે અશ્વિનભાઈનો મગન દાદાનો ફોન હતો કે હાલો પહેલી વખતે રસોઈ હતી ને ત્યારે આપણે એન્જોય સિટી, મેં કે અત્યારે જ આવવું નથી, ફરીને ક્યારેક આવીશું ત્યારે વાત. તો મગન દાદા કે સુરત રિટર્ન આવો ત્યારે પાછા ખાસ આવજો, મેં કે હારો. એટલે પછી અહીંથી સુરત નીકળતા હતા, પછી અશ્વિનભાઈનો ફોન આવ્યો કે આવો છો ને, મેં કે હારો હાલો આવી છે. ન્યાલકણ ગ્રુપ એનું આખું હેલ્ડિંગ અશ્વિનભાઈ કરે છે. પછી અશ્વિનભાઈ અમને ગાડીમાં બેસાડીને એન્જોય સિટી એ બતાવવા લઈ ગયા. ભક્તો, ગુજરાતનું મોટામાં મોટું લગભગ 1000 કરોડના ખર્ચે મોટું એન્જોય સિટી બને છે. 1000 કરોડના ખર્ચે એન્જોય સિટી બની આવી રહ્યા છે. પણ ભક્તો, ભગવાનની મહેરબાની તો બહુ કરી, પણ એથી મોટી મહેરબાની તો એ કે એટલી સંપત્તિ મળ્યા પછી એનામાં સંસ્કારો ન ગુમાવવાના ને, એના કરતા મોટી ભગવાનની મહેરબાની. ભગવાને ઠાકોરે આપ્યું ખૂબ અને સંપ્રદાયમાં વાપર્યું ખૂબ. કોઈ દી આમ હાથ નથી રાખ્યો, આમ હાથ રાખીને વાપર્યું, આ સંપ્રદાયમાં ખૂબ વાપર્યું. અને એને આખા ફેમિલીની એવી ભાવના છે કે બસ અમને ઠાકોર આપ્યું છે ને, બસ હાથે હારા કામ કરી લેવા છે, હાથે હારા કામ કરી લેવા છે, આ દિવસ છે. અને ભક્તો તમને કહું છું, ઈશ્વરે સમય આપ્યો હોય ને, તેથી હાથે હારા કામ કરી લેજો, આમ હાથની આમ કરી લેજો, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. ન જાણે કાલનો દિવસ કેવો હોય શું ખાતરી છે, ન જાણે કાલનો દિવસ કેવો હોય શું ખાતરી હશે. જીવનમાં મેદાન તો એ મારી જશે, જેને ઈશ્વરે સમય આપ્યો હશે ને, તેથી હારા કામ કરી લીધા હશે, એને હૃદયમાં ટાઢક વર્તી છે. સંપ્રદાયમાં ખૂબ વાત, અને એના કરતા મોટી બાબત, આજે સંપ્રદાયનું કોઈ પણ કાર્ય હોય, કરોડો રૂપિયાના દાન દરેક જગ્યાએ, ધાર્મિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, છૂટે હાથે વાપરે. પણ એના કરતા મોટી ભગવાનની કૃપા તો મને એ લાગે છે, એક તો આખા પરિવારમાં સંસ્કાર ધરવાયેલા. વિચાર કરો, આજે અબજોપતિ માણસ હોવા છતાંય આખા ફેમિલીમાં કોઈ બહારનું પાણી ન પીવે, વિચાર તો કરો, આખા ફેમિલીમાં કોઈ બહારનું પાણી ન પીવે, નહીતર તો માણસને ખાલી થોડીક સંપત્તિ મળતા માણસ શકી જાય બોલવા. થોડીક સંપત્તિ મળે ત્યાં માણસ શકી જાય. સામાન્ય ગાડી એવી લીધી હોય, અલ્ટ્રો ને, હજી તો અલ્ટ્રો લીધી હોય, એ હપ્તે લીધી હોય, ઉછી ના કરીને, ત્યાં તો માણસ બદલાઈ જાય બોલો. જમાના પ્રમાણે રહેવું પડે, લે બોટલ રાખવી પડે, લે હજી તો ખાલી અલ્ટ્રો લીધી હોય ત્યાં બોલો, થોડીક સંપત્તિ મળે ત્યાં માણસ બેહકી જાય. હું ભગવાનમાં બિલીવ નથી કરતો, લે તું નથી ભલે કરતો, પણ એ તને બિલીવ કરે છે, થોડીક સંપત્તિ મળે ત્યાં માણસના જીવન બદલાતા થઈ જતા હોય છે, માણસ જે તે ખાતો પીતો થઈ જતો હોય છે. ભક્તો યાદ રાખજો, દુનિયામાં ગમે એટલી ઈશ્વર કૃપા કરે અને કદાચ ગમે એટલી સંપત્તિ આવે, પણ તેમ છતાં જીવનને બદલવા નહીં દેશો, શું ખાવું શું પીવું એ માણસો વિચાર કરવો જોઈએ, માણસે પોતાની રહેણી અને કેણીનો વિચાર કરવો જોઈએ. મારી રહેણી અને કેણી, મારી ખાણી ને પીણીમાં સંસ્કારો નાશતો નથી થઈ જતા ને, એ માણસે અનુસંધાન રાખવું જોઈએ. નહીતર ભક્તો ધીમે ધીમે કરતા આજે સમાજ સંસ્કાર ભૂલવા લાગ્યો છે, વિચાર કરો, હિન્દુના દીકરા કહેવાય, પટેલના દીકરા કહેવાય, અને ઈંડા ખાતા થઈ જાય. વરાસા રોડ ઉપર નીકળી રેકડ્યું છે, ત્યાં કોણ ખાવા જાય છે? જોજો સંસ્કાર ગુમાશે. પાછા કીધું વેજીટેરિયન છે, લે
હું જાળવે પાક શિંડા કઈ ભક્તો સંપત્તિ મળ્યા પછી માણસના સંસ્કાર ગુમાવવા ન જોઈએ માણસ જે તે ખાતો પીતો ન થઈ જવો જોઈએ એ તો રાક્ષસનું ભોજન છે દારૂ છે મીઠ છે એ તો રાક્ષસનું ભોજન છે યાદ રાખજો રાક્ષસનું પણ આટલી સંપત્તિ મળ્યા પછી ભગવાનની કૃપા તો એ છે આખા પરિવારમાં રોજ હવારે મંદિરે જવું બહારનું ખાવું પીવું નહીં અને એના કરતાં મોટી કૃપા તો એ છે કે આવડી મોટી સંપત્તિ મળ્યા પછી પણ અને આટલું દાન કર્યા પછી એનામાં અહંકારનો બિલકુલ કોટો નહીં અહંકારનો બિલકુલ ખોટો નહીં જરાય અભિમાન ને અભિમાન ને વિચાર તો કરો આહા તો અમે જતા હતા પછી એન્જોયસિટી બતાવવા માટે લઈ જતા હતા ગુજરાતનું મોટામાં મોટું એન્જોયસિટી થાય છે પછી મને સહજ પ્રશ્ન થયો એટલે મેં સહજ અશ્વિનભાઈના પ્રશ્ન કર્યો કે અશ્વિનભાઈ તમે ભણ્યા કેટલું એ કે સ્વામી 8 સોપડી ભણ્યો કેટલું 8 સોપડી અને બીજા ભાઈ કે 9 સોપડી અને મોટા મોટા એન્જિનિયર એની જે કામ કરે આ પ્રારબ્ધ કહેવાય આ નસીબ કહેવાય યાદ રાખજો 8 સોપડી ભણેલા માણસને જે એન્જિનિયરો કામ કરે નીતિમય જીવન જીવજો સંસ્કારમય જીવન જીવજો પરોપકારમય જીવન જીવજો મંદિરે જાજો ધર્મનું પાલન કરજો ઈશ્વરનું આરાધન કરજો નીતિમય જીવન જીવજો નીતિમય જીવન જીવજો હકનું ભલે થોડું મળે કોઈ હરામનું ખાશો નહીં ભક્તો હકનો ટાઢો રોટલો જેવો મીઠો લાગશે ને એવા અણહકના મિષ્ટાન મેવા મીઠા નહીં લાગે મીઠા મેવા નહીં લાગે ભક્તો નીતિની દ્રષ્ટિએ આપણે ઘણાય પાછળ છે યાદ રાખજો નીતિના સૂત્રો તો આપણા વેદોમાં ઋષિઓ મહર્ષિઓ સંતોએ શીખવાડ્યા છે ભગવાને શીખવાડ્યા છે પણ આપણી અમુક સંસ્કૃતિ એ પશ્ચિમના લોકો લઈ ગયા છે હકીકતમાં તો એ ઋષિના એ નીતિના પાઠો તો આપણા શાસ્ત્રોએ ભણાવ્યા છે પણ નીતિના પાઠો આજે આપણે ચૂકી ગયા માણસ જ્યાં ત્યાં અનીતિ કરતો થઈ ગયો માણસ લોકોને છેતરતો થઈ ગયો અન્યાય કરતો થઈ ગયો કાળા ધોળા કરતો થઈ ગયો ભક્તો વિદેશનું એ જમાપ પાછું છે તમે અમેરિકા ઇંગ્લેન્ડ જાઓ પણ માણસોમાં નીતિ ચૂકતા નથી એ બહુ મોટી બાબત છે ત્યાં એમ તમે દૂધ લેવા માટે ત્યાં આપવે એ $100 દૂધ થયું હોય તમે ગેલેરીમાં $200 મૂકીને ગયા હોય બાર ગામડે વહી ગયા હોય તો જે દૂધ લેવા વાળો આવ્યો હોય એ $100 લેશે અને બાકીના 100 તમે અઠવાડિયા પછી આવો તો એમને એમ પીડ્યા હોય એમને એમ પીડ્યા હોય અમે ન્યૂજર્સીથી એમ આગળ એક સ્ટેટમાં જતા હતા રસ્તામાં એક સિટી આવ્યું ત્યાં એક સરસ મજાની રેકડી હતી ત્યાં બધું ભીંડો રીંગણા વગેરે બધું રેકડીમાં હતું પણ કોઈ માણસ અમે ન ભાળ્યો એટલે અમારી સાથે જે ડ્રાઈવર હતા અને મેં પ્રશ્ન કર્યો કે ભાઈ અહીંયા રેકડીમાં બધી શાક બકાલું છે કોઈ માણસ નથી અને વેચે છે કોણ તો કે અહીંયા છે ને એ લોકો રેકડી મૂકીને વ્યા જાય પરંતુ જે કોઈને જોતા હોય રીંગણા જોતા હોય 1 પાઉન્ડ 2 પાઉન્ડ ભીંડો જોતો 1 પાઉન્ડ 2 પાઉન્ડ પોતાને હાથે લઈ લે અને એની જે કિંમત થતી હોય ગલામાં નાખી દે એ પાઉન્ડ ભીંડો લીધો હોય તો 1 પાઉન્ડના પૈસા નાખે 2 પાઉન્ડ લીધો હોય તો 2 પાઉન્ડના પૈસા નાખે અને એ જગ્યાએ જો આપણે ઇન્ડિયામાં તો રેકડી રાખ્યો ને તો રેકડી જ ગાયબ થઈ જાય ગૌશાળા નિમિત્તે એને આવું આયોજન કરેલું ભજનનું અને પછી બધા થોડાક ઘણા પૈસા બધા થયા છે ને ત્રાસમાં પીડ્યા છે તેમાં બરોબર લાઈટ ગઈ
તે કોક આખો રૂપિયા ઉપર નવી ગયું. પછી કીધું કે આવા સારા કાર્યમાં કોઈને રૂપિયા ઉપાડવાનો સંકલ્પ ન હોય, આ તો ભૂલથી કાંઈક લેવાઈ ગયું છે. ફરીને મેં બીજો ત્રાસ મૂકી છે અને જેને કદાચ ભૂલમાં કાંઈક લેવાઈ ગયું હોય તો મૂકી દેજો. અને ફરીને પાછી મેં લાઇટ બંધ કરી દીધી છે. લાઇટ બંધ કરી તો બીજી વખતે ત્રાસ જ નહોતા. બોલો ભક્તો, યાદ રાખજો, માણસ ક્યારેય નીતિ ન ચૂકે, માણસ ક્યારેય ખોટું ન કરે. ગમે તે થાય હે, માણસ ખોટું ન કરે. આ બધા ધર્મ છે ભક્તો, યાદ રાખજો. ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, આ બધું ધર્મ છે. ખોટું બોલે ને પાપ લાગે છે, ખોટું કરે ને પાપ લાગે છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, સત્ય પરમ ધર્મ છે, અસત્ય એ પરમ અધર્મ છે. અસત્ય બોલે એના પુણ્ય કપાઈ જાય છે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. હા, પછી અમુક જગ્યાએ સુટી લખી કે અમુક જગ્યાએ ખોટું બોલે, ભાષ્યમાં લખ્યું છે, શિક્ષાપત્રી ભાષ્યમાં કે અમુક જગ્યાએ ખોટું બોલે વાંધો નહીં, કે સ્ત્રીની આગળ ખોટું બોલે તો વાંધો નહીં. સ્ત્રી શું નર્મ વિવાહ શું, કારણ કે ઘણી વખત તમારી વાત ગુપ્ત રાખવાની હોય, તમે જાહેર કરો તો ઘડીકમાં લાકડીઓ તાર આ શેડે થી આ શેડે પહોંચી જાય. તમને કહું, તમે બીજા નહીં કહેતા. વિવાહમાં ખોટું બોલે તો વાંધો ને, આવું લખ્યું. અને એમાં ખોટું ચાલતું હોય. લાખો પતિ રે સાજન બેઠું માં, બધા ચાનિયા એક એક દિન દાડુ દાડી ઉપાડીને આવ્યા હોય. વીરો મારો ઝગમગ ઝગમગ થાય, હીરાને પીઠી સોળી પીળો કર્યો હોય તો એ સિસ્ટમને વાર્નિશ કર્યો એવો લાગતો હોય, તો એમાં હાલે. વીરા મારા વિમાનમાં બેસનારા નીચે કેમ ચાલે માણા, હવે વીરાને સાયકલનું ઠોઠિયું નથી. પણ એમાં સૂટી લખી ભાષ્યમાં, એ સિવાય માણસ ખોટું ન બોલે, અસત્ય ન બોલે, અસત્ય ન. આ બધું ધર્મ છે, નીતિ છે, પ્રામાણિકતા છે, સદાચાર છે. જે તે ખાવું નહીં, જે તે પીવું નહીં. ધર્મ પ્રમાણે વર્તે આ લોકમાં સુખી થાય છે, ધર્મ પ્રમાણે ન વર્તે દુઃખી થાય છે. એટલે અહીં ભગવાન નારાયણ કહી રહ્યા છે કે જે વ્યક્તિ ધર્મ પ્રમાણે વર્તે છે એ સુખી થાય છે. જે પ્રમાણે માણસ ધર્મ હોય એ પ્રમાણે ઈશ્વર એના પ્રાપ્ત બાંધતા હોય છે. અરે ખાનદાનીને માપવા ઈ થર્મોમીટર હોતા નથી, એમ માનવતાને તોળવા કાંટો કે છાબડા હોતા નથી. ખાનદાનીને માપવા થર્મોમીટર હોતા નથી, યાદ રાખજો. વિજ્ઞાન એટલું આગળ વધ્યું એ લોહીનું પૃથ્થકરણ કરી એ કહી શકે એ ગ્રુપ બી ગ્રુપ ઓ ગ્રુપ, પણ વિજ્ઞાન એ નક્કી ન કરી શકે કે આના લોહીમાં કેટલી ખાનદાની પડી છે. ખાનદાની વિજ્ઞાન નક્કી ન કરી શકે. અરે ખાનદાનીને માપવા ઈ થર્મોમીટર હોતા નથી, એમ માનવતાને તોડવા કાંટો કે છાબડા હોતા નથી. અંતર કેરા કબાટમાં ખાનાઓ અનેક છે, એક ખાનામાં આપ છે, બીજા ખાનામાં પાપ છે, અને ત્રીજા ખાનામાં કાપ છે. કાપ એટલે ખાલી જગ્યા. ત્રીજા ખાનામાં કાપ છે અને ચોથા ખાનામાં એનો બાપ છે. કોણ? રુદાને ખાને બેઠો બાપ, ઈ સાક્ષાત દીનો નાથ છે. નિરખી રહ્યો છે ખાના કબાટના, અને ચાવીઓ બધી એને હાથ છે. ગોટલા વાવવા જોઈએ, બાવળિયા વાવે અને પછી આશા રાખે કે આ કેરીનું ફળ લટકે, ત્યાં કેરીનું ફળ ન લટકે. સારા કર્મ કરો, માણસ નીતિમય જીવન જીવે, ધર્મમય જીવન જીવે, પરોપકારમય જીવન જીવે, સદાચારમય જીવન જીવે, નિર્વ્યસની જીવન જીવે.
વ્યસનો નો ત્યાગ કરે, બીડી માવા ગુટકા તમાકુ જે વ્યસન રાખજો છૂટી, પણ મંદિરે જવાનું રાખજો, સત્શાસ્ત્રના વાંચનનું રાખજો ભક્તો, એ વ્યસન તમારો બેડો પાર કરી દે, તમારો બેડો પાર કરી દે. આજકાલ તો કેવા કેવા વ્યસનો નીકળ્યા છે, નામે કેવા પડે. એક જગ્યાએ પધરામણી કરવા ગયા, કે ભગત વ્યસન છે તુલસી ખાવ છું, કે કીધું તુલસી ખવાય, તુલસી નો વાંધો નહીં, તુલસી મુ. બીજા ભગત બોલ્યા, સ્વામી તુલસી નામના ગુટકા છે, સમજાય? આપણે ભેડવાઈ જઈ ક્યારેક, નામે એવા રાખ્યા. જોજો જોજો ભક્તો, એ છોડજો બધું. કથા એ માણસના જીવનને સુધારવા માટે હોય છે, માણસના જીવનને સુધારવા માટે. માણસે સ્વભાવ સુધારવા, વ્યસનો છોડવા, લેટ ગો કરવાની ભાવના રાખવી, આ બધો ધર્મ છે, યાદ રાખજો. માણસના સુખ અને દુઃખનું કારણ માણસનો સ્વભાવ હોય છે. અને એ બધું તમે આ ખેતર તમારે મોલાદ પાક પકવો હોય ને, તો ખેતરને પહેલા ધરોબરો કાઢીને સાફ કરવું પડે. આ બધી ધરો છે, આ બધી કાઢવી પડે, સમજાય? અને પછી એમાં ભક્તિરૂપી મોલાદ થાય, પછી એમાં ભક્તિરૂપી મોલાદ થાય, પછી એનામાં ભક્તિરૂપી મોલાદ થતી હોય છે. આજે ભગવાન નારાયણ ભગવાન નીલકંઠને કહ્યા છે, હે નીલકંઠ, જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે એ વ્યક્તિ સુખી થાય છે. એટલે કવિએ બહુ અદ્ભુત પંક્તિ લખી, ધર્મ વધે ધન વધે, અરે ધર્મ વધે ધન વધે, ને ધન વધે મન વધે, મન વધે મહિમા વધે, એમ વધત વધત વધી જાય. ધર્મ વધે ધન વધે. આજકાલ લોકોને ધન જોઈએ છે, પણ ધર્મ કોઈને પાળવો નથી, સમજાય? પણ શાસ્ત્રો એમ કહે છે, તમારે લક્ષ્મી જોતી હોય તો ધર્મનું પાલન કરો. અરે ધર્મ વધે ધન વધે, અને ધન વધે મન વધે, ધન વધે મન વધે. ધન હોય તો મન વધે, કે આવું કંઈક કામ થતું હોય, હાલો આમાં કંઈક દાન પુણ્ય કરીએ. પણ હવે ધન જ ન હોય તો ઘણી બિચારાને વિચાર થતો, શું કરે, કયો હાંડલા કુસ્તી કરતા હોય, હનુમાનજી અડિયું કાઢતા હોય, અને વામનજીનો વાહડો ફરતો હોય, શું કરે? તો ધર્મ વધે ધન વધે, ધન વધે મન વધે, મન વધે મહિમા વધે, મન વધે મહિમા વધે, એમ વધે તો વધે તો વધી જાય. પણ પાછલી કવિ પંક્તિ બહુ હારી લખી, અરે ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટે, મન ઘટે મહિમા ઘટે, એમ ઘટત ઘટત તળિયા ઝાટક થઈ જાય, કઈ નો વધે. માટે ભક્તો, જીવનમાં સુખી થવું હોય તો ધર્મનું પાલન. આજે ભગવાન નારાયણ કહી રહ્યા છે કે જે વ્યક્તિ ધર્મે સહિત આપની ભક્તિ કરે છે, એ આત્મા આલોક અને પરલોકમાં સુખીઓ થઈ જાય છે, પરલોકમાં સુખીઓ થઈ જાય છે. અને ધર્મ એ તમારા વચનો છે, કૃપાના ધર્મ એ તમારા વચનો છે, એમ ભગવાન નારાયણ બોલે છે. તમે જે સંકલ્પ કરો એ પ્રમાણે બધાને વર્તવું પડે છે, અને એ પ્રમાણે વર્તે એની જ મોટી પર્યાય છે. તબ તાકી મોટપ કુછ રેવે, હે તબ તાકી મોટપ કુછ રેવે, હે તાબી ન મહા દુખ તે હી લેવે, તાબી ન મહા દુખ તે હી લેવે, હે તાબી ન હે કૃપાનાથ, જે તમારી આજ્ઞામાં વર્તે છે એની જ મોટે પ્રેય છે, સમજાય? ભગવાનના વચન પ્રમાણે વર્તે, શાસ્ત્રોમાં બાંધેલી મર્યાદા પ્રમાણે વર્તે એની જ મોટે ટકે છે. જે ભગવાનની બાંધેલી મર્યાદા પ્રમાણે નથી વર્તતા, એની મોટે ટકતી નથી, એને જીવનમાં દુઃખો ભોગવવા પડે છે. હે કૃપાનાથ, તમારી આગળ તો કળિયુગ હું લેખામાં છે, આમ ભગવાન નારાયણ બોલે છે. હે કૃપાનાથ, તમારું નામ સાંભળતા તો કળિયુગ થરથર ધ્રુજે જાય છે, એ તો તમારી આગળ કંગાળ છે, બીજે એનું સામ્રાજ્ય ચાલે. પણ હે કૃપાનાથ, તમારી આગળ કળિયુગનું કોઈ સામ્રાજ્ય ચાલતું નથી. હે કૃપાનાથ, તમારી આગળ કળિયુગનું કોઈ સામ્રાજ્ય ચાલતું નથી.
ભક્તો ભગવાન શ્રીહરી જયારે બ્રહ્માંડમાં નહોતા પધાર્યા ત્યારે 1800 સૈકામાં કળિયુગ ફાલ્યો ફૂલ્યો હતો. સમજાય? મારે એની તલવાર ને પાળનો ધર્મ કેવી પરિસ્થિતિ હતી. આપણા સંતો નોંધ લીધી કે ઘોરકલી કાળના દોર છૂટ્યા. 1800 સૈકાનું ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્ય નહોતા થયા એ પેલા કળિયુગ નું કેવું વાતાવરણ જામી ગયું હતું. જય હો. કર્મ નિષ્કામતા નું મૂળ કાઢ્યું. વેદ સુદ શાસ્ત્ર ના અર્થ એવડા કર્યા એ પંડિતે પાપ માર્ગે જઈને. એ ધન્ય હો ધર્મ ધ્વજ રોપીઓ એ સમે સ્વામી નારાયણે પ્રગટ થઈને. સ્વામી નારાયણે પ્રગટ થઈને. સ્વામી નારાયણ પ્રગટ થઈને. સ્વામી નારાયણ પ્રગટ થઈને. આપણે જોઈ છીએ. અરે ત્રેતા યુગમાં કળિયુગ જેવા વાતાવરણો થયા છે. દ્વાપર યુગમાં કળિયુગ જેવા વાતાવરણો થયા છે. એને બદલે ભગવાન શ્રીહરિની સર્વોપરિતા છે. કળિયુગમાં કળિયુગનું સામ્રાજ્ય મટાવી દીધું. આ કળિયુગના મૂળિયા ઉખાડી નાખ્યા. એટલે ભગવાન નારાયણ એમ કહે છે કે હે કૃપાનાથ, કળિયુગ બિચારો હું લેખામાં છે. તમારું નામ સાંભળતા કળિયુગ તો થરથર ધ્રુજે છે. તપ તીર્થ જોગ જગન અનંતા તુમકુ ફલસો કહા દેવંતા, તુમ સબકુ હો ફલ કે દાતા, સો આજ પ્રગટ ભયે સાક્ષાતા. ભગવાન નારાયણ બોલે છે તપ તીરથ જોગ આ બધું તમને હું ફળ આપવાનું છે. તમે તપ કરો છો, જોગ સાધો છો, એ તો બધું એ ભક્તોને સમાજને શીખવાડવા માટે. અગર તો કોઈ તમારા ગુણાનુવાદ ગાય એ લીલા છે આ બધી તમારી. બાકી તપ ને જોગ ને કરવાની તમારે કાંઈ જરૂર નથી. એ તમને શું ફળ આપનારા છે? તમે જ એ બધાના ફળના આપનારા છો. તમે જ એ બધાના ફળના આપનારા છો. તમારી કૃપાથી અનંત કરોડો બ્રહ્માંડો પ્રફુલ્લિત થઈ રહ્યા છે. અનંત કરોડો બ્રહ્માંડોનું તમારા કૃપાથી સર્જન થઈ રહ્યું છે. પણ કૃપાનાથ, કૃપાનાથ, તમારી વિશેષતા એ છે, તમારો ભ્રકુટીનો વિલાસ થાય. આજે ભગવાન નારાયણ બોલે છે, ભગવાન નીલકંઠને આ સંવાદ ક્યાં હાલે છે? બદ્રિકાશ્રમમાં ચાલી રહ્યો છે. ભગવાન નારાયણ નીલકંઠને કહી રહ્યા છે, હે કૃપાનાથ, તમારો ભ્રકુટીનો વિલાસ થાય, આંખનો ઈશારો થાય ને, ત્યાં તો કરોડો બ્રહ્માંડોનું સર્જન થઈ જાય. કરોડો બ્રહ્માંડોનું સર્જન થઈ જાય. પણ હે કૃપાનાથ, તેમ છતાં આપની વિશેષતા એ છે કે આપ આટલા મોટા હોવા છતાંય, આપની એટલી શક્તિ હોવા છતાંય, આપની એટલી સામર્થ્ય હોવા છતાંય, આપને લેશ માત્ર એનો ગર્વ નથી, એનો ગર્વ નથી. નહીતર માણાને થોડું હોય કાંઈ નો તો એને ગર્વ નો હમાતો હોય, કાંઈ નો હોય તો હોય બોલો. અમુક અમુક નોકરિયાત માણસ હોય ને, અમુક અમુક એ સંદાસ સાફ કરતો હતો, એનું એને મારી જેવા કોઈ સાફ ન કરી શકે. લે બોલો, હા હકીકત ને, હા ભલેની બાબત કહું છું. હવે એ સંદાસ બાથરૂમ સાફ કરતો હોય તો એને એનો ગર્વ, મારી જેવા કોઈને સંદાસ બાથરૂમ સાફ કરતા આવડે જ નહીં. લે બોલો, હવે એને એનો ગર્વ. ગર્વ છોડવો અઘરું કામ છે. ઘણા ઘણા તો એટલું અભિમાન કરતા હોય. પાછા હું બોલે કે આપણે કોઈ દી અભિમાન નથી કરતા. લે હવે અભિમાન નથી કરતા એનું અભિમાન તો મૂકો.
એટલું અભિમાન. એની વાતની શરૂઆત હુંથી થાય, હું એટલે તું, એટલે તું બીજું શું ભાઈ. હું ક્યાંક સભામાં ગયો એટલે લોકો સમજે પ્રમુખ તો આજ હશે, પછી હું ભલે પ્રમુખ નો, એટલે તે અટકતો વાંધો નહીં પણ પાછો આગળ બોલે. હું બોલે ખબર, હું ક્યાંક મીટિંગમાં ગયો તો લોકો સમજે મંત્રી તો આજ હશે, પછી હું ભલે મંત્રી નો, એટલે તે અટકતો વાંધો નહીં પણ પાછો આગળ બોલે. હું કોકની જાનમાં ગયો તો લોકો સમજે વરરાજો તો આજ હશે, પછી એને કહેવાનું મન થાય તો કોઈની સ્મશાન યાત્રામાં ગયો ન્યા તને કઈ કઈ સમજે શેનું અભિમાન, શેનું અભિમાન. એટલે લખ્યું એ જીવ શાને ફરે છે ગુમાન માં તારે રેવું ભાડા નામ કાન માં જીવ શાને ફરે છે ગુમાન માં તારે રેવું ભાડા નામ કાન માં જીવ શાને ફરે છે ગુમાન માં તારે રેવું ભાડા નામ કાન માં. એ બંગલા ને મોટરું હોય ભલે તારે, બંગલા ને મોટરું હોય ભલે મોટરું હોય ભલે તારે, બંગલાની મોટરું હોય ભલે તારે. એ તારે આખીર જાવું છે શમશાન માં તારે, આખીર જાવું છે શમશાન માં એ તારે, આખીર જાવું છે શમશાન માં તારે, આખીર જાવું છે શમશાન માં એ તારે રેવું ભાડા નામ કાનમાં. એ જીભ શાને ફરે છે ગુમાન માં, જીભ શાને ફરે છે ગુમાન માં, એ જીભ શાને ફરે છે ગુમાન માં, જીભ શાને ફરે છે ગુમાન માં એ તારે રેવું ભાડા નામ કાન માં, તારે રે હું ભાડા નામ કાન માં. એ બંગલા ને મોટરું હોય ભલે તારે, પણ આખીર ક્યાં જવાનું બોલો બોલો. બંગલા હોય તો હોય, મોટરું હોય તો હોય, છેલ્લા તો બધા સ્મશાન માં જવું. અહીં ટાટા વાળો એક ટીડો હોય કે ને, બધા જવાનું તો છે સ્મશાન માં. પણ ભક્તો અહીંયા ભગવાનની એટલી વિશાળતા છે, ભગવાન નારાયણ એમ કહે હે કૃપાનાથ તમારી એટલી, તમે દરિયા જેવા આઘાત છો કે તમારા ભ્રકુટી વિલાસમાં કરોડો બ્રહ્માંડોનું સર્જન થઈ જાય, આટલી તમારામાં તાકાત હોવા છતાંય તમને હે કૃપાનાથ એનું લેશ માત્ર ગર્વ નથી, એનું લેશ માત્ર તમને ગર્વ નથી, લેશ માત્ર તમને એનું અભિમાન નથી. વિચાર તો કરો નકર કેવડી મોટાઈ એની, એ પ્રકૃતિનો વિલાસ કરે ત્યાં બ્રહ્માંડોનું સર્જન થઈ જાય, એને બદલે ભગવાન, એને બદલે ભગવાન એ લોજના આંગણામાં પોદલા વીણે, હે થાય આપણાથી ન થાય. એટલે અહીંયા ભગવાન નારાયણ એમ કહે છે હે કૃપાનાથ તાકી ન તુમકુ મોટપ લેશા બરણી રૂપ ધરે અબ બેશા. તમારામાં આટલી શક્તિ છે પણ તેમ છતાંય તમને એનો અહંકાર નથી. કોઈ કી મોટપ તુમકુ ન બઢાવે, કોઈ કી મોટપ ન તુમકુ બઢાવે, તુમારી મોટપ સબકુ નિભાવે. કોઈ કે મોટે પણ તુમકુ બઢારે, તમે કોઈને લઈને મોટા છે એવું નથી, આપણે તો બીજાને લઈને મોટા છે. આવો યાર આપણામાં, આપણે તો આપણા ભલે કાંઈ ન હોય બીજાને લઈને મોટા છે હોય. ઘણા સસરા જોરદાર તેનો પાવર, મારા સસરા પાર્ટી છે પણ એ પાર્ટીમાં તારે હું
ठाकुर ने उन दी आया क्यों बोले से तो कोई की मोटे बना तुमको बढ़ावे तुम्हारी मोटे वो सबको निभावे। भगवान नारायण नीलकंठ ने कहे कृपानाथ बीजा कोई बड़ा तुम्हारी मोटे पर नहीं पर बीजा बधाई नहीं मोटे अब जीवती लेन अक्षर पर्यंत बधाई नहीं मोटे अब तुम्हारे लाइन छे तुम्हारे लाइन छे। ऐसे हम जानत है तुमको राजी करन तुम आए हो हमको। भगवान नारायण एम कहे कहे कृपानाथ अम्मे आऊ अंतर थी जानिए छी आज तमे अमने राजी करवा माटे पधार्या छो आ तमारी मोटे पपार छे कृपानाथ तमारी मोटे पनो पार तो ब्रह्मादिक देवताओ पण पामी शकता नथी આવડા મોટા છો પણ તેમ છતાં કૃપા કરી આજ અમારા બદ્રિકાશ્રમમાં પધાર્યા છો। આમ કઈ ભગવાન નારાયણ અનેક પ્રકારના પુષ્પો ભગવાનને પહેરાવ્યા છે। બદ્રિકાશ્રમમાં રહેલા ઋષિઓ મહર્ષિઓએ પુષ્પ આરતી ભગવાનનું સ્વાગત કર્યું છે। ભગવાન નીલકંઠ 3 મહિના સુધી બદ્રિકાશ્રમમાં રોકાણા, કેટલા 3 મહિના, પણ 3 મહિના બદ્રિકાશ્રમમાં રોકાણા ત્યાં સુધી અન્ન જીમા નથી, આમાં લખ્યું છે એવું। 3 મહિના સુધી અન્નનો ત્યાગ કર્યો છે, ધ્યાન ભજન કર્યું છે, મુનિઓને આ દર્શન ને સ્પર્શનો ખૂબ આનંદ આપ્યો છે, કથા વાર્તા કરી દર્શન ને સ્પર્શનો ખૂબ સુખ આપ્યું છે, મુનિઓને ખૂબ આનંદ થયો છે। ભગવાન નારાયણ એક વખતનો સુમાર હોય ભગવાન નીલકંઠની પાસે ભગવાન નારાયણ ગયા છે। ભગવાન નારાયણ જઈને કહે છે કૃપાનાથ જે જીવ તમારા શરણે આવે છે એ જ તમારી માયાને તરી શકે છે, બીજા નથી તરતા। બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારી નારદ મુનિ સનકાદિક મોહે તો દુનિયા કોણ બિચારી। અરે જિસ પર હો કૃપા હોય તુમારી સોજન ઉતરે પારી માયાને જીતવી। અરે માયા મોટી નાગણી અને પોતાના છોરુને ખાય એમાંથી જે ઉગરે ઈ ફણી ધર થાય। તમને ખબર નાગણી ને કુંડાળું કરે મેલ પે ઈંડા મૂકે પણ નિયમ હોય, ભૂકી થાય એટલે ઈંડાને ફોડીને ખાય, પણ એને એક નિયમ હોય કે કુંડાળા બાર જે બચ્ચું હોય જાય એને ન ખાય। અમુક અમુક બચ્ચા ઉલ્લીને કુંડાળા બાર વ્યા જાય, ઉલ્લીન કુંડળા બાર શું થાય મોટા ફણી દર થાય, અને અમુક અમુક બચ્ચા અમળા તમળાતા જાય, અમળા તમળાતા જાય શું થાય ડેંડા થાય, અને ડેંડા જેવા રહે ને એને તો માયા કાચે ને કાચા ખાઈ જાય, કાચે ને કાચા ખાઈ જાય। ભક્તો યાદ રાખજો મોક્ષના પંથમાં સુરવીર થાજો, સુરવીર થાજો। ઘણા કે એ મારાથી ન થાય, લે તારાથી શું થાય, આપણે કે મંદિરે આવતું કે મારાથી ન થાય, આપણે કે પૂજા કરતી એ મારાથી ન થાય, તો કે વ્યસન છોડો ગીમ મારાથી ન થાય તે તારાથી થાય હું। ભક્તો યાદ રાખજો આ તો શરીરતાનો માર્ગ છે, હરિનો માર્ગ છે શુરાનો નઈ કાયરનું કામ જો, હરિનો માર્ગ છે શુરાનો નઈ કાયરનું કામ જો, પ્રથમ પહેલું મસ્તક મૂકીને બળતણ લેવું ના પ્રથમ પેલો મસ્તક મૂકીને વર્તુલેવું નામ જો, પ્રથમ પેલું મસ્તક મૂકીને વર્તુલેવું નામ જો, પ્રથમ પેલો મસ્તક મૂકીને વર્તુલેવું નામ જો, એ ભાઈ વર્તુલેવું નામ જો, એ ભાઈ વર્તુલેવું નામ જો, એ ભાઈ શશુરાનો નહીં કાયરનું કામ જો, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ, ફક્ત શુરવીર થાજો, શુરવીર થાજો। આ ખૂણે ખાતર કે વ્યસન બેસન હોય તો કાઢી નાખજો, આ બીડી હોય માવા હોય તમાકુ હોય ગુટકા હોય કાઢી નાખજો, આ ફક્ત એમાં આપણા આયુષ્ય ને આરોગ્ય ને પૈસાનું બધાની બરબાદી છે, યાદ રાખજો।
એક દાદા ને કીધું, દાદા બીડી ન પીવાય, કે બીડી તો સ્વર્ગ ની શીડી, લે આ સ્વર્ગ ની નથી આ નરક ની છે, ફક્ત છોડજો. તમારા માટે નહીં પણ તમારી ભાઈ પેઢી નું હિત ઈચ્છતા હોય ને તો વ્યસનો ને તિલાંજલી આપજો, નિર્વ્યસની જીવન જીવજો. માણામાં શક્તિ તો છે પણ તૈયાર થવો જોઈએ, તૈયાર થવો જોઈએ. માણા ધારે તો છોડી દે છે, પણ થોડીક મક્કમતા રાખવી જોઈએ. એક દાદા ને ત્રણ જોડી બીડી નું વ્યસન, પણ કથા સાંભળી અને એ વ્યસન છોડવા તૈયાર થયા. એટલે બાજુવાળા કે જોજો પછી નહીં પીવા હોય, કે માથું દુખશે, અરે એક માથું પડી ભલા જાય પણ હવે આ મોઢામાં બીડી ન હોય, અરે ગેસ તો હે, અરે ફૂટી કેમ નથી જાતું, સમજાય? અને મૂકી દીધી, ગઈ ગઈ આજની ઘડી, કાલનો દી હજી નથી આવ્યો. મક્કમ થવું પડે, યાદ રાખજો, મક્કમ થવું પડે. નહીતર માયા મોટી નાગણી પોતાના છોરું ખાય, એમાંથી ઉગ્રે ફણીદર થાય. આજે ભગવાન નારાયણ ભગવાન ની લકટને કરે, હે કૃપાનાથ, જે જીવ તમારે શરણે આવે છે માયાને તરે છે. તાકે ભવ દુખ જાવહી ઓર ન કો ઉપાય, ઉપાય કરે બિન કાહું કો ફલ ન મિલત તાય. જે જીવ તમારે શરણે આવે છે, જીવ માયાને તરે છે, ઉપાય કર્યા વિના તો કોઈ ફળ મળતું નથી. મનુષ્ય દેહ કુપાય કે જન્મ મરણ દુખ જોત, બુદ્ધિમાન મે ઉત્તમ તેહી ઓર સબ જન્મ વિગોત. શબ્દો બહુ સંભળ, સમજવા જેવા છો. આ ભગવાન નારાયણ કહે છે કે મનુષ્ય દેહ મળ્યા પછી જે વ્યક્તિ જન્મ અને મરણના દુઃખને વિચારી શકે છે, સમજાય કે જન્મનો દુઃખ કેવું છે, બહુ મોટું છે. આપણને જે દુઃખ આવે તો બધા બહુ નોર્મલ છે, તાવ આવે ને માથું દુખે ને ટાઈફોઇડ થઈ જાય, ચિકનગુન્યા થાય, ચિકનગુન્યા થાય, એ બધા બહુ નોર્મલ છે. પણ મોટા દુઃખ તો જન્મ અને મૃત્યુના છે. જે વ્યક્તિની દ્રષ્ટિ ત્યાં પડે કે જન્મ અને મૃત્યુના દુઃખ કેવડા છે. મૃત્યુનું દુઃખ એવું લખ્યું, રોમ કોટી વિષિતની વેદના. તમને કોઈ વિષી કહી દો, વિષી કેટલા ને કહી દો, એટલે આમાં ઘણા નું ભાઈ બેઠા, તમને હોતા કેટલું નાખી દીધા, ખેતી કરીને બધાય, આમ તો ખેતી કરી કરીને બધાય વાવો. હીરાના જમાનામાં આવી ગયા, બાધ્યા પાકિસ્તાન હિન્દુસ્તાન, થઈ કેરોસીન ની તાણ, માંડી હીરાની મોકાણ. તમે જલ્દી સુરત જાઓ, સુરત ની વાતો કરે મીટિંગ, તમે જલ્દી જાજો શીખી. અમુક વર્ષ પેલા આવું હતું, કાઠિયાવાડ થી બાંધી સડક ને આપણે આવ્યા બે ધડક, હતો ગંગારામ નો સાથ કરવા માંડ્યા, ઘાટ ઘાટ બનાવે સુંદર ને બે દી ના પંદર, વજન આવે તો હીરા નો થાય, હીરા થાય તો વજન નો આવે, શેઠ કે આ નહીં પુહાણ થાય. હારું જોયું તું મુહૂર્ત ને તોય કેટલા નોતા રહી શક્યા સુરત, પાછા ગયા કાઠિયાવાડીમાં. તો ઓલા કે એલા ક્યાંથી આવી ભામ, કરી શક્યા નહીં કામ, તો હું કે ખબર, હાલ ભાઈ કરમ ને જુદા, ગામમાં ઘણી છે વાડિયું, ટેસ્ટી કરશું દાડિયું. એ ચાર પેલ હુતા, ચાર પેલ ખડાવ, ટીક વાકીને 50,000 બાકી કાઢવી ક્યાંથી? હીરા વાળાનો જમાનો. પછી ગાય, હું ભાગું તો મારી ઘંટ યુ લાજે, બોલો શેલયો કેમ ગાતો તો, બોલો શેલયો એમ કહેતો તો, હું ભાગું તો મારી ભમ ક્યાં લાજે, ના હું ગાય, હું ભાગું તો મારી ઘંટ યુ લાજે, હરણજી લે નહીં ભાર, પલાસરી ખા ડોલવા લાગે, માથે લાકડા નો આધાર, હીરો મારી ચાલ નો છૂકે, શેઠી એની બાકી નો મૂકે, મૂકે. આ બધા આમ તો એ કાઠિયાવાડમાંથી ખેતી કરતા કરતા એટલે બધા અનુભવી હોય, વિશી કહી દો ને કેમ આમ ટાઢું ટાઢું લાગતું છે ને, એ તો કહી દો હોય ને ખબર હોય.
મુશે લીબુ લડકતા હોય શરીર હોય પણ એક વિશે ટટકે રહે તો આંખમાં આહુડાની ધારા જાતી હોય. આપણા શાસ્ત્ર એમ કહે છે ભક્તો કે જેદી અંતકાળ આવે ને ત્યારે રૂવાડે રૂવાડે કરોડો વિષયો ડખ મારતા હોય એટલી વેદના થાય છે. એ જન્મ ને મૃત્યુના દુઃખમાંથી બહાર નીકળવા માટે કુદરતે આ મનુષ્યનો જન્મ આપ્યો છે. કુદરતે આ મનુષ્યનો જન્મ આપ્યો છે ભક્તો. અને જન્મ ને મૃત્યુના દુઃખમાંથી બહાર નીકળવું એનાથી મોટો કોઈ પુરુષાર્થ નથી. માટે ભક્તો અને ઈ એમાંથી બહાર ત્યારે નીકળી શકે જ્યારે ભગવાનનું ભજન કરે. એટલે અહીંયા ભગવાન નારાયણ કહે છે કે જે જન્મ ને મૃત્યુના દુઃખ જોઈ શકે છે એ જ બુદ્ધિશાળી છે. ચક્રવર્તી ભયે કાંઈ, ક્યાં ભયે દેવ ધનુજ હોય. અરે દુનિયાનો ચક્રવર્તી થઈ ગયો તો હું. આમ કોણ બોલે છે? નારાયણ ભગવાન બોલે છે. ઓ હા, આપણને કાંઈ કહેતા નહીં, આ તો હું બોલેલું બોલું છું. જો લખ્યું છે, અરે ચક્રવર્તી ભયે કાંઈ, અરે દુનિયાનો ચક્રવર્તી રાજા થઈ ગયો તો હું થઈ ગયું. અરે દેવતા થઈ ગયો તો હું થઈ ગયું. અરે દૈત્યનો રાજા થયો તો હું થયું. પણ જો મોક્ષનો ઉપાય નથી કર્યો ને તો એને કાંઈ કર્યું નથી. એને કાંઈ કર્યું નથી. એ દાયો છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી પરમાત્માનું આરાધન કરી લે, પરમાત્માનું ભજન કરી લે. અને ભગવાન સ્વામિનારાયણ માંગરોળની બજારમાં નીકળેલા અને એટલે કબા શેઠનું જરાક મગજ સહેકી ગયેલું. તેજના વેપારી હતા, ધંધામાં નુકસાની ગઈ. માયા આવે તો ચહકાવે, માયા જાય તો ચહકાવે. ત્રાજવાલીને બે આખો દી ઈટાળા પાણકાન જોખે, લોકો કેસર ને લોકો કસ્તુરી ને સવારી બરોબર નીકળી મહારાજની. સુરા ખાતર જોઈ ગયા. સુરા ખાતર કે મહારાજ લો કબો કાંડો, પણ મહારાજે કઈ ધ્યાન ન આપ્યું. બીજી વખત કીધું મહારાજ લો કબો કાંડો, તોય ધ્યાન ન આપ્યું. ત્રીજી વખત કીધું મહારાજ લો કબો કાંડો, ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા, સુરા ખાચર, સુરા ખાચર, તમને તો એકાદો કબો કાંડો દેખાતો હશે, અમને આખી દુનિયા કબા ગાંડા જેવી જ દેખાય છે. મનુષ્યનો જન્મ મળ્યા પછી ભગવાનનું આરાધન નથી કરતા, એ બધા કબા ગાંડા છે. કાલે હવારે જિંદગી પૂરી થઈ જાય, તમે એવું નહીં માનતા. મર્યા પછી ફ્રી માણા હતા, ઓ નકર ઘણાને માન્યતા આવી કે માણા એ માણા હતા ને બેહી બેસ હતા. ના, એવું નથી. નકર ઘણા એ રાહમાં બેઠા, કાંઈ વાંધો નહીં, ફરીને પાછા જન્મશું. ના ના, રાહે નહીં રાખતા. લખ્યું છે શાસ્ત્રમાં, જો ભગવાનનું ભજન ન કર્યું તો સુરતમાં કેદી અહીંયા આવવાના. તમને આંકડો બતાવી દઉં, કેટલાને ખબર કેદી આવવાના આંકડાની? કેટલાને ખબર છે? હજી ઘણાને બધાને આમ તો બાકી છે ખબર, બતાવી બતાવવું પડે ને. જો આપણા 8 અબજ અને 66 કરોડ વર્ષ થાય, આપણા કેટલા? 8 અબજ અને 66 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ ને રાત્રિ થાય. બ્રહ્મા એકનું મટકું મારે ત્યાં આપણા 666 વર્ષ વયા જાય. બ્રહ્માના એક મટકામાં આપણી 25 પેઢી ખતમ થઈ જાય. કેટલી? 25 પેઢી. બ્રહ્માનો મહિનો કેદી પૂરો થાય? 8 અબજ 66 કરોડ × 30. તો એ બ્રહ્માનો વર્ષ કે દિવસે પૂરું થાય? 8 અબજ 66 કરોડ × 365. તો એ બ્રહ્માના 100 વર્ષ કે દિવસે પૂરા થાય? જરા હિસાબ કરતા જજો. આ તમને આંકડો બતાવું, કેદી સુરતમાં પાછા રિટર્ન આવવાના ને એની વાત બતાવું છું તમને. તો એ બ્રહ્માના 100 વર્ષ કે દિવસે પૂરા થાય? બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય. એક બ્રહ્મા રાજ કરીને જાય, એક બ્રહ્મા જાય પછી બીજા બ્રહ્મા, બીજા જાય પછી ત્રીજા બ્રહ્મા, એવા 3.5 કરોડ બ્રહ્મા રાજ કરીને વ્યા જાય ત્યારે ફરીની પાછા આપણે સુરતની મુલાકાત લેવા ભેગા થઈ સમજાય. ત્યાં સુધી લાંબી ચક્કર. જો ભગવાનનું ભજન ન કર્યું તો કુતરાન, ગધેડાન, પૂંડાન, પાડડાન, ઇટાજ ને તડકાન, ભૂખ ને તરજ, થોડા ઘણા પુણ્ય હારા હોય તો વાંધો નહીં તો આરસીસીમાં જન્મી, નકર કાઠિયાવાડમાં જન્મી. આરસીસીમાં જન્મ હોય તો પછી ગાડી ફેરવે, અને કાઠિયાવાડમાં જન્મ્યા હોય તો કાઠિયાવાડની તો વાત જ જવાય. ધોકો લે, એલા લેજે લેજે લેજે. બાપા દીકરો બે મંડાઈ પડે, કૂતરું ભાગતું હોય ડેલીએ પગે તો જાવા જાય તો બારીમાં ભીંજી બોલ્યા લે વાંધી કે. તો આવા જન્મો છે ભક્તો, યાદ રાખજો. આટલા વર્ષો સુધી ટાઢ ધડકા, ભૂખ, તરસ, જન્મ મરણ, ભક્તો
આજના જન્મને અંતે માનવનો દેહ મળે છે, એ જન્મ મૃત્યુ આ લક્ષ વર્ષના દુઃખમાંથી બહાર નીકળવા માટે ભગવાનનું ભજન કરી લેજો, ભગવાનનું ભજન કરી લેજો. જોજો એમનેમ જિંદગી વહી ન જાય, એમનેમ જિંદગી વહી ન જાય, યાદ રાખજો. જો આ તક ચૂકી ગયા તો પછી પસ્તાવો, આ તક ચૂકી ગયા એમને એમ જિંદગી કાઢી નાખી તો ભક્તો જેથી આ લોકમાંથી વિદાય લેવાની તાન તેથી તમારે પસ્તાવાનો કોઈ પાર નહીં હોય. એટલે અહીંયા ભગવાન નારાયણ કહે છે, ચક્રવર્તી થયો તો શું, કદાચ દેવ બની ગયો તો શું થયું, પણ જો એને મોક્ષનો ઉપાય નથી કર્યો તો એને કાંઈ નથી કર્યું. મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય છે, અને એટલા માટે આપણે દેવાનંદ સ્વામીની બહુ સારી પંક્તિ છે, એ મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, હે મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, હે તારા અંતરમાં હરીને આરાધ્ય નથી, હે તો નારાયણ નામને રે, નારાયણ અંતરમાં હરીને આરાધ્ય નથી, હે તારા અંતરમાં હરીને આરાધ્ય નથી, હે તો નારાયણ નામને રે, તારા અંતરમાં હરીને આરાધ્ય નથી, હે તો નારાયણ નામને રે, હે નથી એ તો નારાયણ નામને રે, નથી એ તો નારાયણ નામને રે, હે નથી એ તો નારાયણ નામને રે, નથી એ તો નારાયણ તો નારાયણ નામ ને રે, તો નારાયણ નામ ને રે. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી, મનુષ્ય શરીર ચિંતામણી તુલ્ય આપ્યું છે ઉપમા. જીતનો જાકુ હોય અધિકારા, તાકુ તીતનો કરના વિચારા, આવું લખ્યું છે. વિચાર કરે બિન કરત હે કેહું, બહુત ફજતી હોવત તેહું. જેને જેટલો અધિકાર હોય તેને એ બાબતનો એટલો વિચાર કરવો જોઈએ. વિચાર કર્યા વિના માણસ કાર્ય કરે તો એની ફજતી થાય છે. અહીંયા નામ લખ્યા છે, બ્રહ્મા ભવ નારદ હિ જય, બહુત ફજેતી હોવત તે. બ્રહ્મા, આ બધા મોટા મોટા નામ લખ્યા છે, નારદ, પરાશર, બ્રહ્મા. ભગવાનનું વચન લોપીને વર્ત્યા તો એના જીવનમાં કલંક લાગ્યા અને એની ફજેતીઓ થઈ. પણ ભગવાન નારાયણ એમ કહે છે કે દુનિયામાં બધાને કલંક લાગે, પણ હે કૃપાના તમને કોઈ દી કલંક લાગતો નથી. જે વ્યક્તિ ને જેટલા ભોગમાં આસક્તિ છે એટલું એનું કલંક લાગે છે. હે કૃપાનાથ, એ વ્યક્તિને એટલું એનું કલંક લાગતો હોય છે. આ દુનિયામાં અનંત પ્રકારના કલંક છે. ઓર કલંક અનંત હે નારી સમ નહીં, તામે ત્યાગી કો અધિક વિચાર હી રખ ના સોય. આ દુનિયામાં ઘણા પ્રકારના કલંક છે, પણ નારીના કલંક જેવો કોઈ કલંક નથી. માટે એ બાબતમાં ત્યાગી તો અધિક વિચાર રાખવો પડે છે. જે બાબતમાં જેટલી ભોગ બુદ્ધિ હોય એટલું એને કલંક લાગે છે, જે બાબતમાં ભોગ બુદ્ધિ નથી એને એટલું કલંક લાગતું નથી. જે માણસ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે એ કલંકથી બચી શકે છે. જે વ્યક્તિ નિષ્કલંક થાય છે એ કાળ કર્મ અને માયાના બંધન થકી મુકાય છે. ભગવાન નારાયણ કહે છે, કૃપાનાથ, શાપ દીન દુર્વાસા હારી, પુરાતની વાતને યાદ કરે છે, પુરાતની વાતને
ભગવાન નારાયણ નીલકંઠ ની યાદી અપાવે છે. જય હો. હે શાપ દિન દુર્વાસા હારી, શાપ દિન દુર્વાસા હારી, હમ કુઅરુ મુનિ ન કુ વિચારી, तब तुम हमारी कीनी सहाई, 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 तुमको पूछे जब ही तुमको पूछे जब ही आई, तुमको पूछे जब ही. भूतकाल नो प्रसंग याद आपे छे. एक वक्त आ कोर्स वाला ने जोरदार तल नथी वधावो. वगर चोपड़ी एमने मैं हिंदी चोपाई जीलवी अघरी काम से भूल पड़ी जायो. हमें पुस्तक वगर जीलवू સારું કહેવાય ને? વગર પુસ્તકે જીલવું ને શબ્દ આડાવડા થઈ જાય, પણ વગર પુસ્તકે એ વગર આડાવડો થયું. કારણ કે આ બધી ચોપાઈ પહેલી વહેલી છે, પેલા ગાયેલી હોય ને આવી તે બરોબર છે. પહેલી વહેલી સાંભળી અને સીધે સીધી એમને જીલી લેવી, એટલે તાળથી વધાવો વાંધો નહીં. ગાવ નહીં તો કઈ નહીં, વધાવો તો ખરા. શાપ દિન દુર્વાસા ભારી, હમ કુવરુ મુનિન કુ વિચારી. હે કૃપાનાથ, બદ્રિકાશ્રમમાં જે દુર્વાસા આવેલા અને અમે સભા ભરીને બેઠા હતા અને ભારત ખંડની વાતો કરતા હતા કે ભારતમાં ચારે બાજુ અધર્મ વ્યાપી ગયો છે અને ઋષિઓ મર્ષિઓ અમને સંતોએ વાત કરેલી ને એ બધી ભારતની ચર્ચા કરતા હતા, અને એ વખતે દુર્વાસા મુનિ આવ્યા અમારી વાતમાં સાંભળવા બધા તલ્લીન થઈ ગયેલા અને કોઈને ખ્યાલ ન રહ્યો કે દુર્વાસા આવીને ઊભા છે. બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ થઈને દુર્વાસાને મનમાં તેમ હતું કોઈ ના જાય ને મારું સ્વાગત તા હે. કોઈએ બોલાવ્યા ને દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. ભાયા તમે જોજો, ગ્રંથમાં કોઈ પણ કથા આવે દુર્વાસા મુનિ આવ્યા એટલે સમજો ને કાંઈક નવા જૂની હમણાં થા હે. દુર્વાસાની તમને ઓળખાણ આપું. દુર્વાસા એટલે દત્તાત્રેયના મોટા ભાઈ છે. કોણ છે? દુર્વાસા એટલે દત્તાત્રેયના મોટા ભાઈ. દુર્વાસાની બીજી ઓળખાણ એકલું મરચું. દુર્વાસા તમે જોજો, કોઈ પણ ગ્રંથમાં દુર્વાસા આવ્યા નથી ને બટાચટી બોલી નથી. આ ઈ વેલા સ્વર્ગમાં ઓલો ઇન્દ્ર હાથી ઉપર બેઠો હતો, દુર્વાસાએ માળા આપી, હાથી ઇન્દ્ર લઈને એના અભિમાનમાં મદમાં છકતો સુર હતો, એને હાથીને ઓલા ગંડસ્થળ ઉપર મૂકીને નીચે પડી ગઈ ને પગ નીચે જગદાણી અને મગજ ગયો. તને કઈ ભાન છે મારા જેવા મહર્ષિ તને માળા આપી તેનું અપમાન કરજો, જા તારી સંપત્તિ નાશ થઈ જાઓ. બોલો, ઘડીકમાં હતા નો ધૂળ ધાણી એક સેંકડમાં બધી સંપત્તિ વહી ગઈ દરિયામાં. ઇન્દ્ર થઈ ગયો, રોડ ઉપર આવી ગયો. ઘડીકમાં બોલો, કરોડોપતિ હતો, રોડ ઉપર આવી ગયો. જેમ અમે બધા પુલાશ્રમમાં આવી ગયા હતા, ખબર તમને હિમજી ભગત બધા. કારણ કે પુલાશ્રમ આવતા ગયા બધા કરોડોપતિ જ હતા. કોઈ અમેરિકાથી આવેલા ને કોઈ લંડનથી આવેલા ને કોઈ અહીંથી, બધા બધા કરોડોપતિ જ હતા. પછી ત્યાંથી આપણે આપણે જવું હતું ઉપર, પછી બસમાં બેહો તો ખબર, બસની રાહ જોઈને બેઠા હતા નીચે. ક્યુ ક્યુ ચાલું સ્ટેશન, હા બસની રાહ જોઈને બેઠા હતા બધા બધા. હે હા નીચે આપણે જે હોય હવે, હે હા એ બોર્ડર ઉપર, બોર્ડર ઉપર એ ધોમ ધકતો તડકો પડતો હતો ને ગરમી એવી હતી હો ભાઈ. એ બધા રોડ ઉપર બેઠા તે મને મનમાં વેચે તો કરોડોપતિ રોડ બધા રોડ ઉપર આવી ગયા છે. ઘડીકમાં ઇન્દ્ર રોડ ઉપર આવી ગયો.
સંપત્તિ વહેગી ને પછી તો ઘેટ કેટલું કરવું પડ્યું ભાઈ, સમુદ્ર મંથન કરવું પડ્યું, કંઈક ના કંઈક કંઈક વાના થઈ ગયા ભાઈ. એમાં તો ભગવાનને કેટલા અવતાર ધારણ કરવા પડ્યા ને કેટલો મંદરાસન લાવવો પડ્યો, કેટલે વાના થયા. એક દુર્વાસાના જરાક બોલો. એટલે દુર્વાસાનો બીજો પરિચય આપીએ તો એકલું મરચું. દુર્વાસાની ત્રીજો પરિચય શ્રાપની એજન્સી. દુર્વાસા આવ્યા ને શ્રાપ ઠપકાર્યો ને તમે જોજો, લગભગ દુર્વાસાનું પાત્ર આવે શ્રાપ ઠપકાર્યો જ હોય, કાંઈક ભેલ પડી તરત શ્રાપ. એટલે ભગવાન નારાયણ એમ કહે છે કે દુર્વાસા આવ્યા ને અમે તો બધા વાતમાં મજગુલ હતા, દુર્વાસાનું સમ્માન ન થયું, દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો, એને અમને શ્રાપ આપ્યો કે જાઓ, એ તમે બધા ધર્મજ્ઞાન વૈરાગ્યને ભક્તિના મદમાં મદનમત થઈ ગયા છો, જાઓ તમને બધાને શ્રાપ આપું છું, તમે અહીંયા રહેવા લાયક નથી, બધા મૃત્યુલોકમાં જન્મ ધારણ કરો, અસુરો થકી કષ્ટ પામો. ઋષિઓ મહર્ષિઓ બધા ગભરાઈ ગયા, હવે શું થાય, અમે પણ બધા દુઃખી દુઃખી થઈ ગયા. તેથી હે કૃપાનાથ, અમે ત્યારે તમારી પાસે આવ્યા હતા અને તેથી અમે તમારી સહાય લીધી. તેમાં આ ગ્રંથ બોલે છે, તબ તુમ હમારી કીની સહાય, તુમકે પૂછે જબ હી આઈ. અને એ વખતે હે કૃપાનાથ તમે એમ કીધું તો ચિંતા ના કરો, જે કાંઈ ઘટના ઘટી છે મારી ઈચ્છાથી ઘટી છે, મારે આ ફૂટલા બ્રહ્માંડમાં જન્મ લેવો તો વૈરાટ બ્રહ્માએ 50 પૂર્ણ 150 સુધી પ્રાર્થના કરેલી, પણ અક્ષરધામમાં કોઈ નિમિત્ત ઊભું થાય એમ નહોતું ને, એટલા માટે મેં બદ્રિકાશ્રમને નિમિત્ત ઊભું કર્યું છે. હું હવે તમને માધ્યમ બનાવી હવે હું ધર્મ અને ભક્તિ થકી પ્રાગટ્ય પામવાનો છું, ધર્મ અને ભક્તિ થકી પ્રાગટ્ય પામવાનો છું. કૃપાનાથ, એ દુર્વાસાના શ્રાપથી ઋષિઓ મહર્ષિઓ બધા એ ગુજરાતની ધરતી ઉપર પ્રાગટ્ય પામ્યા છે અને વિચરણ કરી રહ્યા છે. ઉદ્ધવ એ રામાનંદ સ્વામી રૂપે વિચરણ કરી રહ્યા છે, ગિરનારની છાયામાં એ અત્યારે વિચરણ કરી રહ્યા છે. કૃપાનાથ, આપા તીર્થોને પાવન કરતા કરતા, તીર્થોનું તીર્થાટન અપાવતા અપાવતા ગુજરાતની ધરતી પર જાજો, ત્યાં તમને ઉદ્ધવનું મિલન થશે. આ ભગવાન નારાયણ નીલકંઠને કહે છે. જો કૃપાનાથ, અમારે તમને કેવું ઘટિત નથી, પણ અમે તમારી મરજી જાણીને અમે તમને કહીએ છીએ. ખૂબ આનંદ થયો છે. ભગવાન નીલકંઠ 3 મહિના સુધી રોકાણા છે. આખી ભગવાન નીલકંઠ હવે બદ્રિકાશ્રમ છોડવાનો વિચાર કરે છે. બંને સ્વરૂપોને પરસ્પર એટલું પરસ્પર હેત છે. જતા જતા બંને બાથમાં ઘાલીને મળ્યા છે. ભગવાન નીલકંઠ જવાની તૈયારી કરે છે અને એ વખતે આખું બદ્રિકાશ્રમ રેડ્યું છે, રેડ્યું છે. ઋષિઓ રેડ્યા છે, મહર્ષિઓ રેડ્યા, તપસ્વીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ. હે કૃપાનાથ, 3-3 મહિના સુધી અહીંયા રોકે અમને બહુ સુખ આપ્યા. કૃપાનાથ, ભગવાન નારાયણની આંખમાં પણ આંસુ આવ્યા છે, ભગવાન નરની આંખમાં પણ આંસુ આવ્યા છે. બંને સ્વરૂપો બાથમાં ગાલીને મળ્યા છે, ભગવાન નીલકંઠની આંખમાં પણ આંસુ આવ્યા છે. પરસ્પરનો એટલો પ્રેમ છે, પરસ્પરનો એટલો પ્રેમ છે. ભગવાન નારાયણ ગદગદ કંઠ થઈ ગયા છે, કઈ બોલી શક્યા નથી. ભગવાન નીલકંઠ પણ ગદગદ થઈ ગયા છે, કઈ બોલી શક્યા નથી. બંને મૌન રહીને ભેટ્યા છે, બંનેની આંખમાંથી આંસુડા પડ્યા છે. બંને મૌન રહી એકબીજાને વંદનાઓ કરી છે, આંખના આંસુડા લોશી, બોલવાનો પ્રયત્ન કર્યો, બે માંથી એકે સ્વરૂપો બોલી શક્યા નથી. આખી પરસ્પર વંદના કરી મૌન લઈને વિદાય લેવાની તૈયારી કરી છે. ભગવાન નીલકંઠ હવે આગળ વધવાની તૈયારી કરે છે. ભગવાન નર નીલકંઠને વળાવવા માટે જાય છે. ઋષિઓ મહર્ષિઓને સાથે લઈ ભગવાન નર વળાવવા માટે જાય છે. થોડેક સુધી વળાવવા માટે આવ્યા. ભગવાન નીલકંઠે કીધું, હવે તમે અહીંથી પાછા વળો, હું કેવળ હિમાલયને લઈને આગળ વધું છું. હિમાલયને લઈને ભગવાન નીલકંઠ આગળ વધ્યા. ઋષિઓ મહર્ષિઓને સાથે ભગવાન નીલકંઠ ભગવાન નર પાછા વળ્યા છે અને હિમાલયને સાથે લઈ ભગવાન નીલકંઠ બદ્રિકાશ્રમથી આગળ વધ્યા છે. પણ જ્યારથી ભગવાન નીલકંઠે બદ્રિકાશ્રમમાંથી વિદાય લીધી ને, ત્યારથી આખો બદ્રિકાશ્રમ સુનો સુનો થઈ ગયો છે. બદ્રિકાશ્રમમાં હવે કોઈને ચેન પડતું નથી. રસ્તામાં ભગવાન નીલકંઠ અને હિમાલય હાલ્યા જાય છે. ભગવાન નીલકંઠ
રસ્તામાં હાલતા હાલતા હિમાલય સાથે વાતો કરે છે અને ભગવાન નારાયણના પ્રેમની સરાહના કરે છે. શું ભગવાન નારાયણનો પ્રેમ હતો, શું ભગવાન નારાયણનો ભાવ હતો. હવે ફરીને કે દિવસે ભેગા થશે. આમ ભગવાન નારાયણના પ્રેમની સરાહના કરે છે. ભગવાન નારાયણને ચાલતા ચાલતા યાદ કરે છે. ભગવાન નીલકંઠ હિમાલયને સાથે લઈ માનસરોવર પહોંચ્યા છે. ક્યાં આવ્યા? માનસરોવર. માનસરોવર મહાવિશાલા ફૂલ રહે મહી કમલ લાલા, ફૂલ રહે મહી કમલ લાલા, માનસરોવર મહાવિશાલા. માનસરોવર ક્યાં આવ્યું ખબર કોઈ ને? માનસરોવર ગયા છે કોઈ? માનસરોવર ગયા છે? માનસરોવર કૈલાસ પહાડ ઉપર આવ્યું. ક્યાં આવ્યું? એક વખત માનસરોવરની યાત્રા કાઢવી પડશે. હે, કૈલાસ પહાડની. બાકી તો ચારે ધામની યાત્રા થઈ ગઈ, પુલાશ્રમની યાત્રા થઈ ગઈ, એ બધી યાત્રા થઈ ગઈ. એક હવે કૈલાસની યાત્રા બાકી છે, હે, માનસરોવરની. ને ભગવાન નીલકંઠ ગયા છે. માનસરોવર મહાવિશાળા, ત્યાં એક બહુ મોટું વિશાળ સરોવર છે જેનું નામ માનસરોવર છે. જે સરોવરમાં હંસો કિલોલ કરી રહ્યા છે, કમળ ખીલી રહ્યા છે, પક્ષીઓ મધુર મધુર વાણીઓ બોલી રહ્યા છે, પુષ્પો ખીલી રહ્યા છે. હંસ બેઠે તેહી તીર પાયા, હંસ બેઠે તીર પાયા, એ હંસ બેઠે તેહી તીરય પારા, હંસ બેઠે તીરય પારા, મોતીને કોસબ કરત ચારા, મોતીને કોસબ કરત ચારા, મોતીને કોસબ કરત ચારા, મોતીને કોસબ કરત ચારા. હંસો કિલોલ કરી રહ્યા છે, કમળો ખીલી રહ્યા છે, પુષ્પો મહેકી રહ્યા છે, મંદ મંદ સુગંધ શીતળ પવન વહી રહ્યો છે. અદ્ભુત વાતાવરણ એ કૈલાસ પહાડનું છે. માનસરોવરનું વાતાવરણ બહુ દિવ્ય અને ભવ્ય છે. ભગવાન નીલકંઠ હિમાલયની સાથે ત્યાં પધાર્યા છે. અનેક પ્રકારના ફળ ઝાડો છે, ફળ ફૂલો ત્યાં લટકી રહ્યા છે. હિમાલય દેવતા ભગવાન નીલકંઠને જમાડવા માટે એ જે વૃક્ષો હતા એમાંથી સરસ મજાના ફળ ફૂલો લીધા છે. સુંદર ફળ ફૂલ લઈ ભગવાન નીલકંઠને અર્પણ કર્યા છે. ભગવાન નીલકંઠ એ ફળ ફૂલ જેમ્યા છે, પ્રસાદી હિમાલય દેવતાને આપી છે. હિમાલય દેવતા ભગવાન નીલકંઠની પ્રસાદી જેમ્યા છે. ભગવાન નીલકંઠ માનસરોવર 5 દિવસ રોકાણા. કેટલું રોકાણા? બદ્રિકાશ્રમમાં 3 મહિના રોકાણા. માનસરોવર 5 દિવસ રોકાણા છે. અયોધ્યામાં જે સરજુ ગંગા વહી રહી છે, સરજુ ગંગાનો બહુ મોટો મહિમા લખ્યો છે. સરજુ ગંગાના દર્શન કરવા માત્રથી માણસના ભવો ભવના પાપ બળી જાય છે. એ સરજુ ગંગા માનસરોવરમાંથી નીકળી છે. સરજુ ગંગા માનસરોવરમાંથી નીકળી છે. ભગવાન નીલકંઠ માનસરોવરમાં 5 દિવસ રોકાણા છે. જ્યાંથી ભગવાન નીલકંઠ આગળ થયા, આગળ વધતા વધતા પંથ કાપતા કાપતા ફરીને પાછા કહાં આયે? બદ્રીનાથ. અખાત્રી કે દિન જબ આયે, હે અખાત્રી કે દિન જબ આયે, અખાત્રી કે દિન જબ આયે, બદ
बद्रीनाथ के मंदिर रहाए, बद्रीनाथ के मंदिर रहाए, बद्रीनाथ के मंदिर रहाए, बद्रीनाथ के मंदिर रहाए। भगवान नीलकंठ बद्रिकाश्रम की यात्रा करी फरी पाचा बद्रीनाथ आया है। निकला था क्या रे? अन्नकोट करी निकला था, दिवाली करी वर्ते दिवसे अन्नकोट करी ने पछी जोशीमठ आया नेथी पछी निकला था बद्रिकाश्रम। त्रण महीना बद्रिकाश्रम रहीने फरीने पाछा, कारण के बद्रिकाश्रम में अन्नकोट था एटले दरवाजा बंद थई जाय हिम वर्षा ने कारण। पुजारी पुजारी बधा नीचे जोशीमठ आवता रहे, अखात्रिए ई बद्रीनाथ भगवान ना मंदिर ना दरवाजा खुले छे। અને એ જ વખતે બરોબર ભગવાન નીલકંઠ બદ્રિકાશ્રમની યાત્રા કરી અખાત્રીજના દિવસે ફરીને પાછા બદ્રીનાથ પહોંચ્યા છે, બદ્રીનાથ પહોંચ્યા છે, ભગવાન નરનારાયણ ના દર્શન કર્યા છે। પૂજારીએ ભગવાન નીલકંઠને જોયા, દોડીને ભગવાન નીલકંઠના ચરણમાં પડ્યા છે, કૃપાનાથ કૃપાનાથ ફરીને આપે અમને દર્શન દીધા, અમને પાવન કર્યા। બદ્રીનાથ મંદિરના જે પૂજારી હતા એને ભગવાન નરનારાયણનો જે ધરાવેલો થાળ ભગવાન નીલકંઠને અર્પણ કર્યો છે। ભગવાન નીલકંઠ એ થાળ જેમાં છે, ભગવાન નીલકંઠ થાળ જમતા જમતા બદ્રીનાથ મંદિરના પૂજારીને ભગવાન નીલકંઠ કહે છે। એ રાવણ દેવતાને એમ ભગવાન નીલકંઠ કહે છે કે પૂજારી મહારાજ, અમે ત્રણ મહિનાથી અનાજ જીમા નહોતા, અહીંયા હું અનાજ જીમો હતો અને ફરીને પાછો રિટર્ન આજે ત્રણ મહિના પછી અહીંયા આવીને પાછો અનાજ જીમો છું, અનાજ જીમો છું। મંદિરના પૂજારી મહારાજ ભગવાન નીલકંઠને વંદના કરીને કહે છે, કૃપાનાથ બદ્રિકાશ્રમ તો કોઈની તાકાત નથી જઈ શકે, તમે ગયા, પણ કૃપાનાથ અમારી કેપેસિટી નથી પણ તમે ગયા, પણ હવે અમને ત્યાંનો ઇતિહાસ તો કયો, ત્યાં કેવું વાતાવરણ છે, ત્યાં ભગવાન નર અને નારાયણ શું કરે છે, ત્યાં ઋષિઓ મહર્ષિઓ કેવી રીતે સાધના કરે છે, એ બધું અમને સંભળાવો, અમને સાંભળવાની ઈચ્છા છે, બદ્રિકાશ્રમનું વાતાવરણ કેવું છે। ભગવાન નીલકંઠ એ બદ્રીનાથના પૂજારીને એમ કહે છે કે સાંભળો પૂજારી દાદા, બદ્રિકાશ્રમ બહુ દિવ્ય ધામ છે, ત્યાં કળિયુગનો પ્રવેશ નથી, બદ્રિકાશ્રમમાં કળિયુગનો પ્રવેશ નથી, ત્યાં ઋષિઓ મહર્ષિઓ સાધના કરે છે, ત્યાં કોઈ એક મહિને જમે છે, કોઈ બે મહિને જમે છે, કોઈ છ મહિને જમે છે, કોઈ વર્ષે જમે છે, કોઈ છ વર્ષે જમે છે, કારણ કે ભૂમિનો પ્રતાપ એવો છે કે એ ભૂમિ પર જાયને એને ભૂખ અને તરસ લાગતા જ નથી, ભૂખ અને તરસ લાગતા જ નથી। એ બદ્રિકાશ્રમમાં કોઈ ઋષિઓ ચાર મહિને છ મહિને વર્ષે એકાદું કોઠું બોરું જમે છે, ત્યાં પણ બોર બહુ મોટા થાય છે, મણમણના બોર થાય, આપણે નથી બોર લઈ આવી પડશે, કેવું લાગે છે, હે મોટા મોટા, હા એવડા એવડા આવે પણ મણમણના આવે ને। આ વાત આ પ્રસંગ આવે છે સંપ્રદાયના ગ્રંથો, મહારાજ ગરડામાં બેહીને વાત કરતા હોય કે બદ્રિકા વન વિતરણ વખતે જયારે બદ્રિકાશ્રમમાં ગયા ને એની વાત કરતા હતા, સુરોખ હાજર કે મહારાજ બદ્રિકાશ્રમનો અમને કાંઈક વાત તો કરો, પછી મહારાજ આ બધી વાત ત્યારે ગરડામાં બેઠા બેઠા દીદી કરતા હતા, અને તેથી ભગવાન સ્વામીને એમ કહે છે એ ભર સભામાં કાઠી દરબારો પણ બધા બેઠેલા, મહારાજ કહે છે કે બદ્રિકાશ્રમમાં તો બોરડીઓને મણમણના બોર હોય, સુરો ખાતર કે ભણું મારા તમે ભગવાન મોટા અને તમારા ગપ્પાય મોટા લાગે છો, કે મણ મણના બોર એ તો કેમ આવું ગળાય ઠું ઉતરે આવું, એ માન માન્યામાં નથી આવતું, કે દેખાડો તો મની। અને એ વખતે સ્વરૂપાનંદ સ્વામી સિદ્ધ ગતિને પામેલા હતા, હે ભગવાન શ્રી સ્વરૂપાનંદ સ્વામીને કહે છે સ્વામી જાઓ બદ્રિકાશ્રમમાં અને બોર લઈ આવો જાઓ, અને એ વખતે સ્વરૂપાનંદ સ્વામી આકાશ માર્ગે ઉડ્ડયન કરી અને બદ્રિકાશ્રમમાં જાય છે, સિદ્ધ ગતિને પામેલા હતા સ્વરૂપાનંદ સ્વામી, અને બદ્રિકાશ્રમમાં જઈ અને તેદી અડધો મણનું બોર લાવ્યા હતા, અડધો મણ અડધું અડધું લાવ્યા હતા, આખું નોટ લાવ્યા અડધું કાપીને લાવેલા,
પછી મહારાજ જમ્યા બધાને પ્રસાદી આપીને સુરો કાજર કે ભણું મહારાજ છે તો ખરું હો કે ઋષિઓ સાધના કરે છે. તદુપરાંત એ ભૂમિનો ગુણ એવો છે ત્યાં જંગલી પ્રાણીઓ છે, સિંહ અને ગાયો સાથે વિચરણ કરે છે, હિંસક પ્રાણીઓ સાથે રહે છે, સાથે પાણી પીવે છે, કોઈમાં વેરભાવ વૃત્તિ નથી. ભગવાન નીલકંઠ એ બધી બધી વાતો સમજાવે છે. ભગવાન નીલકંઠ એ પૂજારી દાદાને એમ કહે છે કે ત્યાંથી અમે માનસરોવર ગયા હતા, અમે માનસરોવર જોયું, ત્યાં સરસ મજાના હંસો કિલોલ ક્રીડ્યા હતા. નહીં કોઈ જી કો કામા ઈશ્વર બિન ન ચલે હામા. હે કૃપાનાથ, કોઈ જીવનું કામ નથી, આ તો પરમાત્મા તત્વ હોય એ ત્યાં જઈ શકે. તમે તો કૃપાનાથ પરમાત્મા છો, પરમાત્મા. ધન્ય અપનો ભાગ્ય હી જો, ધન્ય અપનો ભાગ્ય હી જો, હે ધન્ય અપનો હી ભાગ્ય હી જો, ધન્ય અપનો હી ભાગ્ય હી જો, એસે કો દર્શ ભયો સો, ભાગ્ય બિન ન મિલત એહી, ભાગ્ય બિન ન મિલત એહી, એ ભાગ્ય બિન મિલત ન એહી, ભાગ્ય બિન મિલત ન એહી, જાણો નિશ્ચય વાત હી એહી, જાણો નિશ્ચય વાત, જાણો નિશ્ચય વાત હી તે, એહે જાણો નિશ્ચય વાત હી તે, જાણો નિશ્ચય વાત હી તે. બદ્રિકાશ્રમમાંથી બદ્રીનાથમાંથી યાત્રિકો હતા, પૂજારી બાપા હતા, ભગવાન નીલકંઠે વાત કરી, બધાના મુખમાંથી આ શબ્દ નીકળ્યો, શું? ધન્ય અપનો ભાગ્ય હી જોવું, એસે કો દર્શ ભયો સૌ. હે કૃપાનાથ, આજ અમારા ભાગ્ય ઉઘડી ગયા કે આજ અમને પ્રગટ સાક્ષાત બોલતા ચાલતા પ્રગટ ભગવાનના દર્શન થયા, દર્શન થયા. યોગીઓ તપ કરી કે રાપડા થઈ જાય, પણ સ્વપ્નમાં જેની ઝાંખી ન થાય એને બદલે, હે કૃપાનાથ, અમારી તો કોઈ સાધના નહોતી, અમારી કોઈ તપસ્યા નહોતી, આપણે એમ જ થઈ ગયું, બગાસા ખાતા ઠાકરનો ગાંગડો આવી ગયો, કઈ આપણે કઈ સાધના કરવાનો હતા કે ગયા કે? એટલે તો જયરામદાસને લખવું પડ્યું, નો ગઈ, નો ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, તપરે એ તીરથમાં હું કાંઈ નવ જાણું, તપરે સુખડા રે માણો, સહેજ સહેજ તો સુખડા રે માણો, સહેજ તો સુખડા રે માણો, સહેજ સહેજ તો સુખડા. આપણે કંઈ એવા તપ કર્યા નથી, કંઈ જપ કર્યા નથી, આ તો ભગવાન કૃપા કરીને આપણને હામે આલીને મળી ગયા. વિચાર કરો, હામે આલીને મળી ગયા, અને એ ભગવાનની આપણના ચરિત્રો ગાવાનો લાભ મળ્યો, એ ભગવાનની કથા સાંભળવાનો લાભ મળ્યો. આજે સૌને જય સ્વામિનારાયણ.
काले वेला आवजो, ए काले वेला आवजो, भक्तों ने साथे लावजो, काले वेला आवजो न पसा एकला नहीं, कितला कितला, पाकू એ શબ્દ સાથે અહીંયા આવતીકાલ પછી એકાદશી છે. ઓ ભાઈ, એટલે હજી એકાદશી કેટલા રહ્યો છો? વાહ, સરસ, વાંધો નથી, કારણ કે બહુ મોટું ફળ છે. 1,00,000 સ્ત્રી ધનના ત્યાગીને 8,000 વર્ષ જમાડો, જે પુણ્ય થાય એક એકાદશી નું વ્રત કરવાથી થાય છે. 1,00,000 નું વ્રત, 1,000 અશ્વમેધ યજ્ઞ કરે, 100 રાજસુ યજ્ઞ કરે, જે પુણ્ય થાય એક એકાદશી નું વ્રત કરવાથી થાય છે. અને આવતીકાલ નો દિવસ તો એકાદશી નો. એકોડે કોડે એકાદશી કીજીએ, એકોડે એકાદશી કીજીએ, એવું વ્રત જાવા નવ દીજીએ, કોડે 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 એકાદશી કીજીએ, કોડે કોડે એકાદશી કીજીએ. આવતીકાલ નો દિવસ તો મહા પવિત્ર દિવસ, એકાદશી નો દિવસ, એટલે કાલે તો બધાએ ખાસ અહીંયા જાગરણ કરવાનું હોય ને, કહેવાય ને, એટલે કથા વાર્તાનો લાભ લેવા આવવાનું, વિશેષ લાવવાના. એ શબ્દ સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.